કોઈ ભાઈ બહેનોને લાસ્ટ સેશનમાં કંઈ ક્વેશ્ચન હોય અથવા કંઈ પૂછવું હોય તો એકવાર વાઇટ કોઈને કંઈ પૂછવું છે, કંઈ કમ્પ્લેન હોય તો હમણાં કરી દો, પછી સાંભળવાનું નથી. એટલે ચાલો આપણે બીજી વાત શરૂ કરીએ. હવે આ ભાગમાં આપણે શું વિચાર કરવો છે? આત્માની અનુભૂતિ કરવી છે. આપણે સૌએ એક સંકલ્પ કરવો છે કે દાદા, તારી કૃપાથી અહીંથી જાઉં એ પહેલાં આત્માની અનુભૂતિ થઈ જાય. આત્માની અનુભૂતિ સિવાય આપણું કલ્યાણ નથી. કારણ કે આપણે જ્યાં પહોંચવું છે, મારે મારા આત્માને મળવું છે, મારા આત્માને જોવો છે. ખૂબીની વાત એ છે, આપણે બધા આપણા દેહમાં આત્મા લઈને ફર્યા કરીએ છીએ, સાથે ને સાથે છે 24 કલાક, અને છતાંય મને ખબર નથી કે અંદર રાજા કોણ છે. ખૂબીની વાત એ છે, આપણે શું કર્યું છે, એને આપણા શરીરની પેટીમાં એવો પેક કરીને રાખ્યો છે અને ચાવી મિસપ્લેસ થઈ ગઈ છે. આપણી જ ચાવી આપણે ખોઈને બેસી ગયા છીએ. એટલું સરસ રીતે જવેરાત અંદર સાચવી રાખ્યું છે કે આપણે જોઈ શકતા નથી. આપણે એને જોવું છે, એને નિહાળ, એને આપણે જોવું છે કે મારા પાસે શું છે. અને ખૂબીની વાત એ છે, મારા ગુરુ ભગવાન તે કહે છે કે તારા પાસે એ છે અને તને ખબર નથી, એટલે તું આ સંસારની ગટમાળામાં ફસાયેલો કર્યો છે. આપણે સમજવું છે શું છે મારા આગળ અને હું કઈ તેને મેળવું. એટલે આ રાજચંદ્ર સાહેબે ખૂબ અદ્ભુત વાત કરી, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આપ સૌને ખબર છે, કોઈ તરફ બેસીને વિચાર નથી કર્યો. કોઈ દસ બેસીને વિચાર ક્યાં કર્યો છે? ટાઈમ કોણે છે? અને ટાઈમ એમ કેમ કરતાં કરતાં આપણું આયુષ્ય પૂરું થઈ જાય છે. કોઈ દિવસ આપણને સમય નથી મળ્યો આપણી જાત માટે. જો આપણી જાત માટે સમય નથી મળ્યો તો એને જવાબદાર કોણ? આપણે પોતે. દુનિયામાં બધી વસ્તુ માટે આપણને ટાઈમ હોય છે, પણ આપણી આપણી જાત માટે જવાબદાર નથી. અનફોર્ચ્યુનેટલી આપણે સો નિગ્લેક્ટિવ કે આપણે પોતાનું હિત જોતા નથી, અને આપણે આખી દુનિયાને સુધારવામાં આપણી જિંદગી પૂરી કરી નાખી છે. તમને પૂછીશ તો કહેશે આ ભાઈ આનું આ છે ને આ ભાઈનું આમ. કેમ ભાઈ, મેં મારી જાત સામે ક્યારે જોયું? હું મારી જાતને જોઈશ તો જ મને ખબર પડશે કે અંદર શું સારું છે ને શું ખરાબ છે ને શું ચેન્જ કરવું છે. એટલે હવે અમારા પાસે આત્મા છે એ આપ સૌને ખબર છે, પણ મારો આત્મા શું છે એનું એક નાનકડી મારા પાસે કોઈએ મને લખીને આપ્યું છે, બહુ સરસ આપ્યું છે. આપણે સૌ સાથે બોલશું, હું એક લાઈન બોલીશ, આપ રિપીટ કરજો મારી પાછળ. એમાં શું છે કે આપણા આત્મા શું છે? કેમ કારણ કે આપણે આત્માને ગોતી રહ્યા છીએ, આપણને ખબર નથી કે શું છે. જ્યારે સમજી લઈએ કે આપણે શેને ગોતીએ છીએ, જો આપણને ખબર નથી કે આપણે શું ગોતી રહ્યા છીએ, આપણે શું ગોતવાના હતા. આપણને ખબર નથી કે આપણે શું શેને મેળવવા માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. તો શું કહે છે કે મારા આત્મા શું છે એની વાત કરે છે. તો સહજાનંદી સહજ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. સહજાનંદી સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. આત્મા છું હું આત્મા છું, અવિનાશી હું આત્મા છું. આત્મા છું હું આત્મા છું, અવિનાશી હું આત્મા છું. પૂર્ણાનંદી પૂર્ણ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. પૂર્ણાનંદી પૂર્ણ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. ચિદાનંદી ચિત્ત સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. ચિદાનંદી ચિત્ત સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. નિજાનંદી નિજ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. નિજાનંદી નિજ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. આત્મા છું હું આત્મા છું, અવિનાશી હું આત્મા છું. આપણે શું છે, આપણને સર્વને ખબર, આપણે સૌને ખબર છે કે આપણે શું કરવાનું છે. આમ જોઈએ તો આપણે બધાને ખબર છે કે આપણા પાસે આત્મા છે, અને આપણો આત્મા જ જો કર્મથી મુક્ત થશે તો સિદ્ધ થશે. આ બધાને અહીં બેઠાને ખબર છે, આપણે દરેકને ખબર છે. તો આપણને શું ખબર નથી? હું તમને પૂછું, વસ્તુ તો ખબર છે કે આપણે શું છીએ,
આપણા પાસે શું છે, તો પછી આપણને પ્રોબ્લેમ ક્યાં છે એ સમજણ નથી પડતી. કે મારા પાસે ખબર છે કે હું મારા આત્માને શોધું છું, મારો આત્મા છે હું જાણું છું, મારે મારા આત્માને શોધવાનો છે, અને જો હું આત્માને શોધીને એમાં જો ઓતપોત થાઉં અને હું જો આત્મામાં રહેતા શીખી જાઉં તો મને કેવું જ્ઞાન છે. તો એનો અર્થ શું થયું કે મારો આત્મા મારા અંદર છે, મારે મારી અંદર જ જોવાનું છે, જે કંઈ શોધવાનું છે મારી પાસે જ છે, અંદર જ છે, મારે બહાર કશું શોધવાનું નથી. આપણા જગતમાં એવું આપણો વ્યવહાર છે કે બધું બહાર ગોતીએ છીએ, અને એના હિસાબે શું થાય છે આપણને સૌને ખબર છે, પણ આપણી નજર બહાર હોય છે. કારણ કે આપણને આલંબન જોઈતું હોય છે, એટલે શું થાય છે કે આપણે કંઈ ને કંઈ ગોતતા ફરીએ છીએ. એટલે આપણે શું કર્યું, ધર્મના આલંબન લીધા. એ બાને આપણને મનમાં શાંતિ થઈ ગઈ કે મેં આ ધર્મ કર્યો. આત્મા અંદર છે, શોધવાનું અંદર છે, અને બધું કરીએ છીએ બહાર. એટલે મારે તમને મારે સમજાવવું મારા માટે ડિફિકલ્ટ છે, એટલે મેં અમારે ત્યાં હુકીમચંદજીભાઈ ભારે લાવેલા, એટલે વાતમાં વાત નીકળી ભારે સાહેબ જોડે. તો મને એક એમને બહુ સરસ વાત કરી, એનો એ મારું બેકગ્રાઉન્ડ બને છે, એટલે મેં એમને યાદ કર્યા. ત્રણ બે વર્ષ થઈ ગયા એ વાતને. એમને મને બહુ સરસ દાખલો આપ્યો. હું એના એ બેઝ લઈને હું વાત કરીશ, કારણ કે મારે એમને મારા પર આભાર, એમની મારી ઉપર કૃપા છે કે એમને મને કહ્યું. આ એમાં શું બને છે કે એક બહુ પૈસાદાર શેઠ છે, ઘણા વર્ષો પહેલાંની વાત છે. એમને એકનો એક દીકરો છે, બીજું કોઈ ફેમિલીમાં છે જ નહીં, અને દીકરો 5 વર્ષનો થયો, અઢળક પૈસો છે, પણ કર્મસત્તા કેવી છે વિચાર તો કરો. એક જ દીકરો, તબિયત બરાબર નહીં, ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે એ વખતે કહ્યું એને કે ભાઈ તને બ્લડનું કેન્સર છે, તું 6 મહિનાનો ગ્રાહક છે. હું તને એટલા માટે કહું છું કે તું તારી બધી વ્યવસ્થા કરે, તારે મને ખબર તાર પાસે એક જ દીકરો છે, એ 5 વર્ષનો છે, એટલે તું તૈયારી કરી શકે. હું આપને કહું, આપણે બેસીને એમ થાય કે બહુ બાપરે કર્મસત્તા શું વાત કરે છે. હું કહું કે આપણને નોટિસ આવતા આપણે તૈયાર છીએ. આવું મારે તમને કહેવું ન જોઈએ, પણ આપ સૌને ખબર છે આપણને 10 વૈકલ્પિક ક્યાંથી આવ્યું. મનખ મુનિની વાત ખબર છે આપને, 6 મહિનાનું આયુષ્ય બાકી છે. આચાર્ય ભગવાનને ખબર પડી, એમનો દીકરો મનખ દીક્ષા આપી છે, અને એમને ખ્યાલ આવી ગયો કે આ તો 6 મહિના જીવવાનો છે, આના માટે હું શું કરું, એની સદગતિ માટે શું કરું. તેમણે 10 વૈકલ્પિક રચ્યું, આપ સૌને ખબર છે, શાસ્ત્રમાંથી બધું લઈને. અને એનો પહેલો શ્લોક એમને લખ્યો આપણા કલ્યાણ માટે, ધમ્મો મંગલ મુક્કિઠમ અહિંસા સંયમો તો દેવાવી તમ નમન સંતિ જસ ધમ્મો સંયામણો. આ 6 મહિનાના આયુષ્યમાં શું કરી શકીએ. શેઠને ખ્યાલ આવી ગયો, જો આપણે એક વાત કરી લઉં કે આપણો ધર્મ એટલે બીજું કાંઈ નહીં, અહિંસા સંયમ અને તપમાં રહો તો આત્માના માર્ગમાં છો. અહિંસામાંથી સંયમમાંથી કે તપમાંથી એક પણ વસ્તુ ન હોય તો તમે આત્માના માર્ગમાં નથી, સીધો હિસાબ થઈ ગયો. તમારે 24 કલાકમાં તમારી જાતને તપાસવાની કે 3માંથી 1 વસ્તુ તો હાજર છે ને છે ને છે જ. જો હાજર હોય તો તમે સાચા માર્ગમાં અત્યારે હજી છો, જે વખતે 3માંથી 1 પણ વસ્તુ ન હોય તો તમે નથી. શેઠને ખ્યાલ આવી ગયો કે મોટી તકલીફ આવી રહી છે, 6 મહિના બતાવે છે ડૉક્ટર, એટલે શું કરે હવે. આવીને પહેલું કામ એમને જોયું કે વિચાર કર્યો કે ઓહો, આટલા બધા પૈસા છે, છોકરો 5 વર્ષનો છે, આ પૈસા કોના ભરોસે રખાય. આ દુનિયામાં સૌથી મોટામાં મોટી તકલીફ હોય પૈસો વેર ઝેર કરાવે. ભાઈ ભાઈના તમે જે કોઈ સંબંધ કહો એ બધા સંબંધના અંદર મોટામાં મોટી તરડ કે તકલીફ લાવતો હોય તો પૈસો છે. અને દુનિયામાં બધા વોર થયા હશે ને તો એમાં પણ એ હશે, ક્યાં જગા હશે કંઈ હશે, પણ પૈસાના રિલેટેડ જ હશે. એટલે શેઠે આવીને વિચાર કર્યો કે કરવું શું. એને કે કોઈને પૈસા અપાય નહીં, કોઈના પણ ત્યાં મૂકશું તો પૈસા ગયા ખાતે, કારણ છોકરો 5 વર્ષનો છે.
શેઠે આવીને વિચાર કરું એક જ કામ કરું, બધા પૈસા જેટલા થાય એટલે ભેગા કરી લઉં અને બેંકમાં જઈને એના નામનું એક સીડી બનાવી દઉં. એટલે એમને શેઠે બધા પૈસા જેટલા હતા બધા થાય એટલા ભેગા કરી લીધા અને 10 કરોડ રૂપિયાનું સીડી બનાવ્યું. એમને વિચાર કર્યો કે હવે સીડી કેટલા વખત મૂકું, છોકરો 5 વર્ષનો છે, એટલે કે છોકરો મેચ્યોર ના થાય ત્યારે મારા પૈસા એના હાથમાં નથી જવા દેવા, નહીં તો હું મારે પૈસા ગુમાવીશ ને છોકરો ગુમાવીશ. છોકરો આડી અડીમાં પડી જશે, પતી ગયું, અથવા બીજા કોઈના હાથમાં આવ્યા તો એ પણ પતી ગયું, પેલો ભિખારી થઈ જશે ને આખી જિંદગી તકલીફમાં નાખશે. એટલે શેઠે 20 વર્ષનું સીડી બનાવી દીધું કે 20 વર્ષ પછી આ સીડીના પૈસા મારા છોકરાને મળે. અને એમને વિચાર કર્યો કે આ કોને કહેવું મારે, આપણા દુનિયાના સંબંધ આપણા તપાસજો, આવું બને તો તમારે કોને કહેવું. શેઠે વિચાર કર્યો શું કરું. એમને એક ખાસ સ્પેશિયલ ફ્રેન્ડ છે, એને એમના ફ્રેન્ડને બોલાવીને કહ્યું કે ભાઈ જો સાંભળ, આ મેં આના નામે 20 કરોડ રૂપિયાનું આ 10 કરોડ રૂપિયાનું સીડી મૂક્યું છે આ બેંકમાં. બે વસ્તુ યાદ રાખજે, આ સીડી મારા છોકરાને એને 25 વર્ષની ઉંમર થાય ત્યારે 20 વર્ષ પછી આપવા જોઈએ, અને બીજું આ દુનિયામાં કોઈને કહેતો નહીં, મારા છોકરાને પણ નહીં કહેતો. ખબર પડશે તો બધી વાત બદલાઈ જશે. શેઠ ગુજરી ગયા, છોકરો ના થઈ ગયો. જો સંસાર કેવો છે, બધું છે ને બધું નથી, તમારા પાસે બધું છે ને બધું નથી, કે આ બંને બંને સાથે ચાલે છે અને કાળના સમય બદલાય બદલાતું જાય છે. પેલો છોકરો અનાથ થઈ ગયો અને દિવસે દિવસે એની સ્થિતિ બગડતી ગઈ, કોઈ એને છે જ નહીં હવે ખબર રાખવાળું. બાપા હતા પિતા હતા ત્યારે જહાજ જોલાલી હતી, હવે કોઈ છે નહીં. મા બાપ વગરનો છોકરો છે, મોટો થતો જાય છે, છોકરો એકલો થઈ ગયો. એને વિચાર કર્યો કરું શું, તકલીફમાં આવી ગયો. એને કહ્યું મને કંઈ બીજું આવડતું નથી. એને કીધું એક કામ કરું. એના ફ્રેન્ડે કીધું છોકરા આવી જાય કે અહીંયા રિક્ષા ભાડે મળે છે, તું રિક્ષા લઈ આવ ને રિક્ષા ચલાવ, એટલે તું એમાંથી થોડા પૈસા તને મળશે, તારું કામ થઈ જશે. એટલે છોકરાએ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું અને સવાર સાંજ આખો દિવસ શું કામ કરે, ઘરાક ગોતે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, 5-25 રૂપિયા કમાય, એનું દિવસ ચલાવે. મારો પ્રશ્ન એ છે તમને કે આ છોકરો કરોડો, તમે એ રિક્ષામાં બેઠા છો યોગાનુયોગ, તમે એ રિક્ષામાં બેઠા છો બધા યોગાનુયોગ, અને હું તમને પૂછું તમને લાગે છે આ છોકરો કરોડોપતિ છે કે નથી? આ રિક્ષાવાળો કરોડપતિ છે કે નથી? છે? હું તમને પૂછું છું કે એટલે તમે શું કહેશો, પણ આ રિક્ષાવાળો છોકરો કરોડપતિ છે કે નથી? તમને મેં આ વાત નથી કરી એમ સમજો ને તમે, નથી. તો હું આપને પૂછું, આપણે બધા કહેશું નથી, કારણ કે મને પણ જ્યારે કીધું ને તમે કીધું ક્યાં તમે સાહેબ આવી ક્યાંથી વાત કરો છો, છોકરો કરોડપતિ હોય ક્યાંથી, કેમ ન હોય? કે જો છોકરો રિક્ષા ચલાવતો હોય તો કરોડપતિ ન હોય, અને જો કરોડપતિ હોય તો એને રિક્ષા ન ચલાવે. આ બે બેસતા જ નથી સાલું, આ બે ભેગા કઈ થતા. જો એટલે આપ રિક્ષામાં યોગાનું બેઠા છો, આ છોકરો કરોડપતિ છે જ નહીં કોઈ સંજોગોમાં, હું સ્વીકારવા તૈયાર નથી. કેમ સ્વીકારવા તૈયાર નથી? કારણ કે મારી સમજમાં એક વાત નક્કી છે કે જો એ કરોડપતિ હોય તો એ રિક્ષા એને જ ચલાવે. એટલે મારા મગજમાં કરોડપતિ કોણ છે? અમુક ટાઈપનો વૈભવ, અમુક જાતનું રહેણી કરણી, અમુક જાતનું એની વિચારવાણી, એ કરોડપતિ. પણ હું તમને એક પૂછું સાહેબ, કે એ કરોડપતિનું તમે જેને કરોડપતિ સમજો છો એના ઘરે જઈને તમે કરોડ રૂપિયા ગણ્યા છે? તમે જોયા છે એના કરોડ રૂપિયા? તો પછી તમે મને કઈ રીતે કહો છો કે કરોડપતિ છે, મને સમજાવો તો ખરા. પણ તમે ગણ્યા તો નથી ને સાહેબ. તો તમને એમ પૂછું કે તે જે તમે જે બધાને સમજો છો કરોડપતિ, એ સાચા કરોડપતિ છે? વિચાર કરજો,
હોય પણ ખરા ને ન પણ હોય. તો ન પણ હોય એમાં પેલા તમે ન પણ હોય એમાં પેલા કરોડપતિને બિચારા બહાર કાઢી નાખ્યો તમે. જે કરોડપતિ છે અને તમે એને બહાર મૂકી દીધો, એનો અર્થ શું થયો? કે મારી સમજમાં કંઈક 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 ઘટે છે. અને હું એની એ જ વાત તમને પૂછું છું કે અહીંયા બેઠેલા દરેકે દરેક આત્મા અને સિદ્ધના સિદ્ધ થવાને લાયક છે, સિદ્ધ બનવાના છે. અને હું તમને કહું તમે બધા સિદ્ધ છો. તમે કહો હું ક્યાંથી હોઉં? આખો દિવસ સ્વાદ ઉઠીને અહીંયા દોડું છું, ત્યાં દોડું છું, ક્યાં સેલ છે એની મને ખબર છે. માણમાં 10-15 મિનિટ, અડધો કલાક, 1.5 કલાક આવું છું એને એપોઇન્ટમેન્ટ આપીને, બાકી તો ટાઈમ નથી મારા પાસે. અને તમે મને કહો તમે સિદ્ધનો આત્મા છો, હું કઈ રીતે તમને માનું? એટલે આપણે બધા જો વિચાર કરીએ કે આમાંથી આપણે કોઈને સિદ્ધ તરીકે માનવા તૈયાર નથી, અને સત્તામાં બધા સિદ્ધ છીએ, તો આપણને શું, આપણે કંઈક કંઈક કશે ગૂંચવાયેલા છીએ. એટલે જેને આપણે આપણે કોને સિદ્ધ માનીએ છીએ? આ જે પ્રતિમાજી ભગવાન બેઠેલા છે એ બરાબર છે, કારણ કે એને આપણે ગળથૂથીમાંથી આપેલું છે, અને એ છે જે. અને જે સિદ્ધ ભગવાન ઉપર બેઠા છે એ આપણે જોવાના નથી, આપણે જશું ઉપર ત્યારે મળશું, એટલે એ પણ સિદ્ધ છે, બરાબર છે. બાકી આપણા પાસે કોઈ એવું નથી કે જેને આપણે કહી શકીએ કે આ બરાબર છે. ગુરુ ભગવાન તો છે, પણ આપણે એવા બધા હોશિયાર માણસો છીએ ને કે દરેક ગુરુ ભગવાનથી આપણે કંઈક ને કંઈક તો મળશે જ. એટલે શું બને છે કે આપણી કશે ભૂલ થાય છે, કે આપણા વિચારોમાં કે કંઈક. હું તમને એક સીધો દાખલો આપું. આપણે તો બધા સામાન્ય માણસ છીએ ને, આપણે આવી વિચાર નથી કરી શકતા. કુમારપાળ મહારાજાએ સંઘ કાઢ્યો, શત્રુંજયનો સંઘ. આપ સમને ખબર છે કુમારપાળ 18 વર્ષના રાજા. સંઘ ગયો ઉપર. હવે સંઘપતિ કુમારપાળ રાજા એટલે સ્વાભાવિક રીતે એ દાદાની ધજાએ ચડાવે. કુમારપાળ રાજાએ થયું કે દાદાની ધજા હું ચડાવું, પણ આજે મારા સાથે બધો આખો સંઘ આવ્યો છે, જેને લાભ લેવો એ લે, એટલે ચડાવો બોલાવવામાં આવ્યો કે તમે ચડાવો બોલાવો. 4 લાખ રૂપિયાથી કુમારપાળ રાજાએ શરૂ કર્યો ચડાવો. આગળ વધતા વધતા 16 લાખ રૂપિયા થયો, કુમારપાળ રાજાના 16 લાખ રૂપિયા. એ જમાની વાત કરું છું, કેટલા વર્ષ? 800 વર્ષ પહેલાંની. એ સંઘમાં બેઠેલો એક ભાઈ અડધો ચિત્રેહાલ હાલતમાં, કપડા મેલા ઘેલા, ખૂણામાં બેઠેલો, એ બોલ્યો 1.25 કરોડ રૂપિયા. જો 16 લાખ રૂપિયાનો ચઢાવો, એ શું કહે છે? 1.25 કરોડ રૂપિયા. બધા ચમકી ગયા. કુમારપાલ રાજાની આંખ લાલ થઈ ગઈ કે 1.25 કરોડ રૂપિયા. માણસ જો ક્યાં ભૂલ થાય છે જોજો, ચિત્રેહાલ હાલતમાં ચોક્કસ કંઈ ભૂલ થઈ છે. આ સમજો લાગતો નથી, અથવા શું બોલે છે એને ખબર પડતી નથી. કુમારપાળ રાજા ભાઈને મળવા જાય છે. મળે છે પછી આશ્રયને કહે છે, ભાઈ તને ખ્યાલ છે ને તું 1.25 કરોડ રૂપિયા બોલ્યો છે? જો વિચાર કરો તમે, આપણે માણસનું જજમેન્ટ કઈ રીતે કરીએ છીએ. પેલો ભાઈ શું કહે છે ખબર તમને? રાજવી, સારું શું તમે મને યાદ કરાવ્યું, જુઓ શું રીતે જવાબ અપાય. ને તો આપણે શું ખબર છે સાહેબ? ખબર છે, બહુ હોશિયાર નહીં કરો. આપણા બધાનો સ્વભાવ મને ખબર છે, બોલવામાં એટલા બધા તેજ છીએ ને આપણે, કારણ કે આપણા અંદર અભિમાન છે, અંદર એ કંઈક પડેલું છે કે હું પણ કંઈ છું. આમ આમ સંભળી દરેક વાતમાં આપણે આ કરતા હોઈએ છીએ. એને કહ્યું, સાહેબ રાજવી, સારું થયું મને યાદ કરાવ્યું મને. એને આશ્ચર્ય રહી, એના છેડા પર ગાંઠ બાંધી લીધી, ગાંઠ ખોલી અને કુમારપાળના હાથના રાજાના હાથમાં મૂક્યું આ મોતી રત્ન,
અને કે સાહેબ આની કિંમત 125 કરોડ રૂપિયા છે, તમે અત્યારે જ પેઢીમાં જમા કરાવી દો. તમે વિચાર તો કરો. અને એના 125 કરોડ રૂપિયા આવ્યા. આપણે શું સમજીએ છીએ કે કોણ શું છે, અને આપણે આખી દુનિયાને જજ કરવા બેઠા છીએ. હું તમને કહું, આ વાત હું તમને એટલા માટે કરું છું કે આપણે આપણી જાતને જજ કરવાની છે. જો આપણે આ કરશું ને તો આપણી યાત્રા એ આપણી યાત્રા એ બાબતમાં શરૂ થશે. પછી શું બને છે કે આપણે જો આપણે બધાને ખબર છે કે મારો આત્મા જ પરમાત્મા બનવાનો છે, આપણા સૌનો આત્મા પરમાત્મા બનવાનો છે, આ આપણી નોલેજ છે, આપણી સમજ છે. હવે એ સમજનો આપણે ઉપયોગ તો કરવા તૈયાર છીએ જ નહીં. એટલે આપણે ભગવાન જે બેઠેલા છે એને સમજીએ છીએ. હવે આપણને નોલેજ છે, પણ જીન શાસ્ત્રમાં શું કહે છે કે સમજ હોય, જ્ઞાન હોય, એના કરતાં દર્શનનો મહિમા વધારે. સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક જ્ઞાન પહેલાં આવે એમ કેમ કહે છે? આપણે આત્માને તપાસવો છે, આપણે આત્માને મળવું છે, આપણે આત્માને જાણવો છે, તો સમ્યક દર્શન જોઈશે. અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયા પછી આવશે. એ બે જોડિયા છે, એક સાથે જ આવે. પણ પહેલાં સમ્યક દર્શન આવે, પછી સમ્યક જ્ઞાન આવે. આવે સાથે, પણ સમ્યક દર્શન જોઈએ જોઈએ ને જોઈએ. હવે શું બને છે કે જો સમ્યક દર્શન આવે તો જે જ્ઞાનમાં આપણું આવ્યું છે એની સમજ આપણને સાચી પડે. એકલું જ્ઞાન આવે તો એનો આપણે ઉપયોગ નથી કરતા. હું તમને કહું, ભગવાને કહ્યું છે કે વિષય કસાય એ આપણા આત્માને માટે દુઃખમાં જ લઈ જાય છે, પણ આપણે સાંભળવા તૈયાર છીએ? જ્ઞાન છે બધાને, બધાને ખબર છે. આ ડૉક્ટર આપણા સાહેબ બેઠા છે એ કહેશે, મારા ગુરુ ભગવાન મને રોજ યાદ કરાવે કે તમને ખબર છે કે તળેલી વસ્તુ ખાવી નહીં, કારણ કે શરીર માટે નુકસાનકારક છે. બરાબર ડૉક્ટર સાહેબ, તમે કહેશો ભલે ને, અમે સાંભળવાનું નથી, મને ખબર છે. પણ જ્ઞાન તમે આપ્યું અમને. અને પછી મારા ગુરુ ભગવાન મને પૂછતા, તું ખાય છે તળેલું? મેં કીધું હા સાહેબ ખાઉં છું ને, ખોટું કહી બોલું એમને આગળ. તો પછી મને કહે કે જો તને જ્ઞાન છે કે તળેલી વસ્તુ તારા શરીર માટે તકલીફ વાળી છે, નુકસાનકર્તા છે, અને તું જો ખાય છે તો તું જ્ઞાનનો ઉપયોગ તો કરતો નથી, અને જો તને જ્ઞાન છે ને તું એનો ઉપયોગ નથી કરતો અને તળેલી વસ્તુ ખાય છે, તો જો તને તારા આત્માનું જ્ઞાન છે કે તારો આત્મા પરમાત્મા થવાનો છે, તો તું એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવાનો છે? બરાબર છે. જો આપણે એનો ઉપયોગ કરતા નથી, જાણીએ છીએ એનો ઉપયોગ કરતા નથી, આપણી જવાબદારી આપણે ક્યાં ચૂકીએ છીએ? મારે તમને એ બતાવવું છે, એ વિચાર કરો છો આપણે કે ક્યાં ચૂકી રહ્યા છીએ આપણે. હવે શું બને છે આગળ કે અમારો દીકરો રિક્ષાવાળો, એની આખી જિંદગી અત્યારે તકલીફમાં છે. રોજ સવાર સાંજે આપણો મહેનત કરીને માણ માણ એનું ભેગું કરે છે અને એનો વ્યવહાર ચલાવે છે. અને આપણા બધાની સ્થિતિ એ જ છે. બધાને જ્ઞાન છે કે મારો આત્મા પરમાત્મા થવાનો છે, પણ આપણે આ સંસારની ઘટમાળમાં એવા સરસ ગોઠવાઈ ગયેલા છીએ કે આપણે આપણી બાજુ જોવા તૈયાર નથી. અને સવારથી સાંજ પેલા રિક્ષાવાળાની જેમ ઘડા ગૂંતી રહ્યા છીએ કે 84 લાખના કયા ફેરામાં જાઉં, ગોળ ગોળ ફર્યા કરું છું, મારે ગોળ ગોળ ફર્યા કરું છે. એના સિવાય બીજો કંઈ વિચાર કરીએ છીએ આપણે? કોઈ દિવસ આપણે બેસીને વિચાર કર્યો છે કે મારી આ બધી પ્રવૃત્તિ મને 84 લાખના ફેરાની બહાર કાઢ્યા જ નથી? આ બધી હું સિરિયસ વાત એટલા માટે તમને કરું છું કે આપણે કોઈ દિવસ એનો વિચાર નથી કર્યો. જો મને બધાને જ્ઞાન છે, ગુરુ ભગવાને કીધું છે, મને શાસ્ત્રનું જ્ઞાન છે, અને અહીંયા બેઠાલે દરેકને લગભગ ખબર છે કે નમો સિદ્ધાણમ, હું સિદ્ધવાળો છું, હું સિદ્ધવાળો છું, હું સિદ્ધવાળો છું. શું કરું હું?
અને મારી દરેક પ્રવૃત્તિ કેવી છે? પેલા રિક્ષાવાળા જેવી છે? કરોડોપતિ રિક્ષાવાળો છે, તમને બધાને ખબર છે, એને તો ખબર નથી, પણ આપણે આપણે બધાને ખબર છે કે રિક્ષાવાળો કરોડપતિ છે અને આખો દિવસ બિચારો મજૂરી કરે છે, અને આપણે એની દયા આવે છે, પણ મને મારી દયા નથી આવતી. ખૂબીની વાત એ છે. એટલે આપણે આખી દુનિયામાં બીજાની દયા ખાતા હોય છે, પણ આપણે આપણી જાત ઉપર કોઈ દિવસ વિચાર નથી કર્યો. નહીં તો આપણી દયા આપણા પર સૌથી વધારે આવે કે મારા જેવો મૂર્ખ કોઈ દુનિયામાં નથી, કે આ બધું મળવા છતાંય હું બધું વેડફી રહ્યો છું. આ રિક્ષાવાળો મોટો થતો જાય છે અને યોગાનુયોગ આ તકલીફમાં ને તકલીફમાં જીવન પૂરું કરે છે. અને જો એ ખબર નહીં રાખે અને જો એને એ પહેલાં પૈસા હાથમાં નહીં આવે તો આખી જિંદગી પૂરી થઈ જશે. એવી રીતની જો આપણે જો સાવચેતી નહીં રાખીએ, આ લાલ બત્તી તમને મૂકું છું, જો સાવચેતી નહીં રાખીએ અને આપણો વ્યવહાર આપણે સાચી રીતે નહીં તપાસીએ અને આપણે આપણી જાતને નહીં ઓળખીએ તો આપણે જ્યાંથી નથી જવું ત્યાં જવું પડશે. આ હાથમાં આવેલી તક હાથમાંથી ચાલી જશે અને તમે પછી કમ્પ્લેન કરશો તો જવાબદાર તમે છો, જવાબદાર હું છું મારા માટે, તમે તમારા માટે, દરેક પોતપોતાના માટે. અને ઇઝ ટુ લેટ. ક્યારે લેટ થઈ જાય તમને કહું? હવે કુમારપાળના રાજા પાછા આવ્યો, સામે આવીને ઉભા રહી ગયા. બીજો પ્રસંગ યાદ આવ્યો, મારે કહેવું જ પડશે તમને, કારણ કે નથી જતા, ખસતા નથી. કુમારપાળ રાજા પાટણમાં 18 દેશના રાજા, હેમચંદાચાર્ય ગુરુ શાસન ખૂબ ગમી ગયું, ભગવાનનું શાસન એવું ગમી ગયું. હેમચંદાચાર્ય એટલે સરસ સમજાવ્યું, એમને ભાવ થઈ ગયો કે હું સાવકના 12 વ્રત લઉં, હું ભિક્ષા લઈ શકું એમ નથી, 12 વ્રત લઉં. રાજા વિચાર કરે છે મારે 12 વ્રત લેવા છે, ગુરુ ભગવાનને જઈને વાત કરે છે, એટલે કે સારું ચોક્કસ. એ રાજા છે ને વિચાર કરે કે હું વ્રત લઉં છું, જે કોઈને વ્રત લેવું હોય તો વાતને ગાતે મારા સાથે વ્રત લે. જુઓ આપણે શું કરવાનું છે, કંઈ સારું કામ કરતા હોઈએ ને, આપણે ધર્મની કોઈ સારી પ્રવૃત્તિમાં જોડાયા હોઈએ તો બધાને જોઈન્ટ કરો, સંઘ કાઢીએ મોક્ષનો. કુમારપાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ ભાઈ બહેનોને, જે કોઈ શ્રાવક શ્રાવિકાઓને વ્રત લેવા હોય, 12 વ્રત ગુરુ ભગવાન તો આપવાના છે, તમારે એક પણ લઈ શકો, એક લેવો તો એક લઈ શકાય. હું જોખોટ એટલા માટે કરું છું કે કોઈ લાભ મળતો તો ચૂકતા નહીં. તો કે તમારે કોઈને વ્રત લેવું હોય તો ચોક્કસ આ દિવસે આ મુહૂર્તે પધારજો. સાહેબ, ઘણા બધા ભાઈ બહેનો એ વખતે વ્રત લેવા તૈયાર થયા અને સવારે એનું મુહૂર્ત હતું. આચાર્ય ભગવાન ત્યાં હાજર, આપ સૌને ખબર છે ત્યાં નાણ મંડાય વ્રત આપવા માટે, એટલે આપ સૌને ખબર છે ને સમોપસરણ વચમાં રચાય અને તમારે એની ગોળ ફરવાનું હોય ને પ્રદક્ષિણા લઈને પછી વ્રત લેવાનો હોય. એમને જોયું બધા બધા શ્રાવક શ્રાવિકે બધા ઊભા છે, કુમારપાળ રાજા પહેલાં છે સૌથી, આ બાજુ ગુરુ ભગવાન બેઠા સામે. ગુરુ ભગવાન જોયું કે ઓહો, કુમારપાળ રાજા ચોધા રડે છે. ગુરુ ભગવાન વિચારમાં પડી ગયા, ક્યાં શું બન્યું, તમને હું કહું શું તમે વિચાર કરો. આચાર્ય ભગવાન ઊભા થયા પાટ ઉપરથી અને કુમારપાળ રાજાને કહ્યું તમે સાઈડ પર બહાર આવો. એમણે જઈને પૂછ્યું કે રાજન, તમને એમ લાગતું હોય કે 12 વર્ત લેવા બહુ તકલીફવાળા છે તો એક વર્ત લેશો તો પણ ચાલશે? શું કહે છે? એક વર્ત લેશો તો પણ ચાલશે, 12 લેવાની જરૂર નથી. કોની વાત કરે છે, મારી ને તમારી? કુમારપાળ રાજા શું કહે છે ખબર છે? શું કહે છે? આપના જેવા સમર્થ આચાર્ય મળ્યા હોય, મારા અવાજ આવા દેવાદિદેવ મળ્યા હોય, મને અફસોસ એક વાતનો છે, મને અફસોસ એક વાતનો છે કે મારે 12 વ્રત લેવા પડે છે, મારે બહુ મોડું થઈ ગયું, 72 વર્ષની ઉંમર થઈ ગઈ છે, મારાથી સર્વવીરતિ નહીં લેવાય. તમે વિચાર કરો આપણે ક્યાં છીએ ને આપણે શું કરી શકીએ, આ આત્માનો વૈભવ શું છે. આપણે વિચાર કરવો છે કે મારે મારું ફૂલ પોટેન્શિયલ કેવી રીતે મેળવવું. જો પૈસા લેવા માટે એક એક પૈસો માટે આપણે મહેનત કરીને મરી જઈએ છીએ. માં પર જો બહેનો, આપણે તો પેલી ક્યુપાન પણ ગોતી કાઢીએ, સેલ પણ ગોતી કાઢીએ,
પણ આત્મા માટે કંઈ કરવા તૈયાર નથી. શું બને છે આગળ? પેલો રિક્ષાવાળાની જેવી આપણી સ્થિતિ છે, વિચાર કરજો. યોગાની યોગ રિક્ષાવાળો 25 વર્ષનો થાય છે. બેંકમાં તો પેલી એ લોકોનું રિમાઇન્ડર હોય એટલે બેંક ઓફિસરને યાદ આવે છે, ખબર પડે છે કે આટલું મોટું સીડી રેડી થવા માંડ્યું. એટલે બેંકે શું કર્યું, ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ મૂકી કે ભાઈ આ નામ સાથે, રિક્ષાવાળાના નામ સાથે, એના પિતાશ્રીના નામ સાથે આ સીડી મેચ્યોર થાય છે તો જેની માલિકીનું સીડી હોય એ આવીને કેશ કરે, લઈ લે પૈસા. જો 6 મહિનામાં નહીં લે તો ગવર્મેન્ટના કાયદા પ્રમાણે એ ગવર્મેન્ટની પ્રોપર્ટી થઈ જાય. ગવર્મેન્ટ તો હંમેશા આપણા ભાગીદાર થઈ જ જાય, તમારે કરવું ના પડે. આપણે ભગવાનને ભાગીદાર કરવા છે, ભૂલતા નહીં. બેંકે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપી. યોગાનુયોગ આપણા રિક્ષાવાળા છોકરાએ, હવે તો 25 વર્ષનું થઈ ગયું મારા ભાઈ, એને એ એડવર્ટાઇઝ વાંચી. હું આપને બધાને કહું છું, આપે એ એડવર્ટાઇઝ વાંચી. એમાં એનું નામ છે, એના પિતાનું નામ છે. ડાયરેક્ટ દાખલા તરીકે તમે જ બધા રિક્ષાવાળો છો, માફ કરજો મને, થોડી વાર માટે તમે નીચે ઉતારી દઉં છું. તમે શું વિચાર કરો? હાજી, કોઈ દિવસ બની નહીં શકતા સા, ઉસમે વિચાર ક્યાં કરના હૈ, વિચાર કરના ભી ગફલત હૈ. એ વિચાર કરે માછું, એને ચમકી ગયો, ચમકી ગયો કે આ વળી ક્યાંથી આવી ગયું. 3-4-5 વાર વાંચ્યું એને આંખના ચશ્મા કે બધું બરાબર છે ને, આંખ લૂછી કે બધું મારું નામ વંચાય છે, મારા પિતાનું નામ વંચાય છે અને 10 કરોડ રૂપિયાનું સીડી વંચાય છે અંદર. પછી એ વિચાર કરે છે, ઓહો હો હો હો, મારું નામ છે, મારા પિતાનું નામ છે. શું વિચાર કરે છે? વિચાર કરે છે કે મારે ને બેંક જોડે કોઈ લેવા દેવા જ નથી, મારે તો બેંક, મેં કોઈ દાડો બેંકમાં પૈસા જ જમા નથી કર્યા. પછી એ વિચાર કરે છે, પૈસા જમા કરવાની વાત જ છોડી દેતું, એની જાતને સમજાવે છે, મારું તો બેંકમાં ખાતું જ નથી. એ વિચાર કરે છે, મારું બેંકમાં ખાતું નથી, મારા પાસે, મેં બેંકમાં જમા નથી કર્યા પૈસા, તો આ બને કેવી રીતે? ખૂબ વિચાર કરે છે. આપણા બધે બહુ ચાલાક છીએ આપણે લોકો, એટલે હું તમને કહું છું, એ ખૂબ વિચાર કરે છે. પછી વિચાર કરે, શું વિચાર કરે ખબર તમને, કે કોઈ બીજો ભાગ્યશાળી છે, એનું નામ પણ મારું નામ જ છે, એના પિતાનું નામ પણ યોગાનુયોગ મારું નામ, પિતાનું નામ છે. આપણે બધા બહુ હોશિયાર છે, કોઈ દાડે બેસીને વિચાર કર્યો છે કે હું જ ભગવાન છું, હું જ સિદ્ધ છું? ક્યાં દાડે બેસીને વિચાર કર્યો છે? અંદર આત્મા એ જ ખબર નથી, પહેલી તો વાત હું તમને કહું, પછી હું સીધો ક્યાંથી હોઉં? હકીકત એ છે, મારો આખો વ્યવહાર એવો છે કે કોઈ દિવસ મેં મારા આત્માનો ક્યાં વિચાર કર્યો છે? મને યાદ કરજો છેલ્લે દિવસે, મને યાદ કરાવો છેલ્લે દિવસે ક્યાં તમે તમારા આત્માને યાદ કર્યો? મરી જશું ત્યાં લગી યાદ નહીં કરીએ આપણે, જો આખર બની રાખીએ તો. હકીકત આ છે, માફ કરજો મારા શબ્દો. આપણને ખબર છે મારો આત્મા સિદ્ધ થવાનો છે, યાદ નથી કરવો પણ, કારણ કે આપણું તો ખાતું જ નથી ને, ઉપર ક્યાં ખાતું છે, ઉપર જગ્યા કોણે રાખી હોય? હા, શું બને છે આગળ? એ વિચાર કરે છે કે મારું ખાતું તો હોય જ ન શકે, એટલે એને શું કર્યું, રિક્ષાવાળાએ છાપું લીધું, વાંચ્યું પણ કે કોઈ ભાગ્યશાળી છે પણ મારા તો નથી. આપણે પણ બધાએ વિચાર કરીએ છીએ, આપણે બધાને ખબર છે કે મારો પાસે જે આત્મા છે એ જો કર્મથી મુક્ત થશે, બધાને ખબર છે સિદ્ધ થવાનો છે, પણ મને ખબર છે કે મારું કામ જ નથી એમાં, આ સંસાર ગમે છે મને ને, એ કશું કરવા તૈયાર નથી. એને પેલું છાપું રિક્ષામાં રહેવા દીધું, અને જો ઘર કોઈ ગ્રાહક બેસે અંદર તો કે મારું નામ છાપામાં આવ્યું છે. આપણે પણ એ જ કરીએ છીએ, અમારા જૈન ધર્મમાં આમ કીધું છે, તમે બધાને પૂછો, અમારે ત્યાં આ છે, તમે બધાને ખબર છે બધી વસ્તુ, પેલા રિક્ષાવાળા જેવું છે આપણું કામ. પછી શું બને છે?
હજી તો એનું રિક્ષા ચલાવવાનું કામ ચાલુ છે, એની ગઢમથળીની એ જ ચાલુ છે, એનું જીવન એમ જ ચાલી રહ્યું છે. અને હું તમને કહું, આપણા પણ અત્યારે બધાને ખબર છે કે મારો આત્મા સિદ્ધ થવાઈ શકે એમ છે જો હું પ્રયત્ન કરું તો. પણ મારે એ કરવો નથી, કારણ કે મને એના પર વિશ્વાસ નથી એ વાત ઉપર ને. આ વિશ્વાસ એ જ સમ્યક દર્શન છે ભાઈ મારા. આપણે સમજણ લાવી છે પછી શું બને છે? આ રિક્ષાવાળો એનું ઘટમાલ ચાલુ જ છે. બેંકવાળાએ જોયું 3 મહિના વીતી ગયા, કોઈએ કશું કર્યું જ નથી. સીડી એમનું એમ છે, કોઈ રિસ્પોન્સ નથી આવ્યો. એટલે એમને થયું બેંકવાળાને કે કદાચ કોઈ છાપું નહીં માગતું હોય. આપણા જેવું છે ભાઈ, આપણે ગુરુભગવાન કંઈ કહીને થાકી ગયા પણ એમ લાગે કે આપણે કોઈ સાંભળતા નથી. શું બને છે? એ લોકોએ રેડિયો ઉપર એડવર્ટાઇઝ આપી, રેડિયો ઉપર એડવર્ટાઇઝ આપી, એક્ઝેક્ટલી જે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ હતી એ જ, કે ભાઈ આ સીડી મેચ્યોર થાય છે એના માલિક આવીને લઈ જાય. યોગાનુયોગ આપણા રિક્ષાવાળાએ સાંભળી, એને સાંભળવી જ પડે. પ્રકૃતિ તમને લાપે જ આવે ચાંસ, તમને આપણે બધાને સંભળાવે છે ગુરુ ભગવાન. તમે જોજો, એને સાંભળી એ તો ખુશ ખુશ થઈ ગયો, પાછો એને વિચાર કર્યો. પણ પાછી એની એક જ વાત છે એના મગજમાં કે મારું બેંકમાં ખાતું જ નથી, પછી આ બને ક્યાંથી? આપણે બધાને પણ એ છે કે હું સિદ્ધ થવાને લાયક જ નથી, પછી આ બનવાનું ક્યાંથી? હકીકત આ છે. તમે બેસીને વિચાર કરજો કોઈ દિવસ, હું કહું છું એ વાત ઉપર, કે મારે લાયક થવું જ નથી. કારણ જે છોકરાને ભણવું હોય મહેનત કરીને કોલેજમાં દાખલ થાય, જેને ડૉક્ટર બનવું હોય એના માટે મહેનત કરીને ડૉક્ટર થાય. આપણે સીધે થવું તો આપણે મહેનત કરવી પડે, પણ આપણે કે અમારે ભણવું જ નથી, અમે તો ઉઠી જઈએ પહેલાં ધોરણથી, અમારે પહેલાં ધોરણથી છોડી દેવું છે. ખબર છે મને કે હું ડૉક્ટર થઈ શકું એમ છું, હું સીધો થઈ શકું છું, મારે થવું જ નથી. પણ ભલે ને તમે ગમે તે કોઈ ગુરુભગવાન ગમે એટલું સમજાવો, ક્યાં સાંભળવા તૈયાર છું? આપણે આપણા છોકરાને ધમકાવીએ, આપણે આપણી જાતને ધમકાવી છે કોઈ દાડો? હું તમને પૂછું છું. એડવર્ટાઇઝ પહેલાં સાંભળી, પણ અથું જ્યાં લગી વિશ્વાસ ના આવે, શ્રદ્ધા નહીં આવે, ત્યાં લગી જ્ઞાનનો ઉપયોગ થતો નથી. એટલે આપણા પાસે બધું જે જ્ઞાન છે, જે કંઈ આપણે શીખ્યા છીએ, જે કંઈ આપણે સમજ્યા છીએ, જે કંઈ સ્વાધ્યાય, જે કંઈ ધ્યાન, જે કંઈ આપણે વાંચ્યું, જે કંઈ શીખ્યા, ગુરુ ભગવંતે આપ્યું, જે કંઈ આપણા પાસે છે, એ ખાલી વિગત છે, ખાલી જ્ઞાન છે. પણ આપણે આપણા પોતાના માટે ઉપયોગ કર્યો નથી, એ હકીકત આપણે સ્વીકારવી પડશે. આ બહુ સિરિયસ વાત છે. એમ વિચાર કર્યો હતો કે આપણે પહેલાં ધોરણથી ઉઠી જવાની મહેનત કરી રહ્યા છીએ અને ગુરુ ભગવાન આપણે કે તને સિદ્ધ બનાવી દઉં, ક્યાંથી બે બેસે મેળ? પેલી રેડિયોની એડવર્ટાઇઝ એને સાંભળી, એના મિત્રોએ સાંભળી, રિક્ષાવાળા બીજા રિક્ષાવાળા ફ્રેન્ડ્સ, અને પછી એ લોકો અંદરને પેલો રિક્ષાવાળો કે જોયું મારું નામ આપે રેડિયો ઉપર, હું કરોડપતિ છું, એટલે નામ પડી ગયું કરોડપતિ રિક્ષાવાળો, અને બધા મજા કરે. આપણે પણ બધા ભેગાથી ને એ કરીએ, બધા બીજાને કે તમે બધા સિદ્ધ થાવ, અમે મારી એ મજા કરીએ છીએ. હકીકત એ છે આપણે પોતે કોઈ દિવસ સિરિયસ નથી કે મારે કંઈ બનવું છે. પછી શું બને છે? ટાઈમ જતો રહે છે જીવનનો, અને પેલા હજી એની ગઢમથલ તો ચાલુ જ છે. એના પિતાના ફ્રેન્ડે જે પેલા ખાનગીમાં વાત કરેલી હતી એને સમાચાર મળ્યા, એટલે એને થયું કે ઓહો હો 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 હો. એને ખબર હતી, નજર રાખતા હતો છોકરા ઉપર, પણ છોકરાને કહેવાની મનાઈ હતી. એને એને જોયું કે દુઃખમાં છીવી રહ્યો છે, પણ કરવું શું? એટલે પછી એ ગોતો ગોતો રિક્ષાવાળાને ગોતો ગોતો ગયો તો રિક્ષા સ્ટેન્ડ ઉપર બેઠેલો હતો, ગરાક ગોતતો હતો. એટલે એના પિતાના જે ફ્રેન્ડ હતા ત્યાં પહોંચ્યા, અંકલ રિક્ષાવાળાએ તરત ઓળખ્યા એમને, અંકલ અંકલ આવો. અંકલ બેઠા સાથે, અંકલ આવીને પહેલાં શું કહે છે ખબર છે? કે બેટા તું તારે રિક્ષા શું કરે ચડાવવી પડે, તું તો કરોડપતિ છે. પેલો રિક્ષાવાળો શું કહે છે ખબર છે?
સાહેબ તમે મારી મસ્કરી કરવાનું છોડી દો, આ બધા તો મને કહે છે, તમે કહેશો હું સાંભળીશ તો હું ભૂખે મરી જઈશ. કેમ એમ કહે છે? કારણ કે એને ખાતરી છે કે મારા પૈસા છે જ નહીં બેંકના. આપણે બધાને ગુરુ ભગવાન કહે છે તું આવી જા હોગો લઈને, હું કહું સાહેબ બીજું બધી વાત કરો, મારી વાત કરું છું. કારણ કે મારે નથી કરવું, હકીકત આ છે. મને ડર લાગે છે, તમે પણ બેસીને વિચાર કરજો. મેં મારી વાત, હું મારી વાત કરું છું એટલા માટે કે તમને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ. હું બધી વાત અહીં બેસીને મોટી મોટી કરીશ, માફ કરજો મને, પણ જાતને તો તપાસવી પડશે ને. પેલો કહે છે સાહેબ બીજી બધી વાત કરો ને ભૂખે મરવાનો વારો આવશે. એના પિતાના મિત્ર અંકલ કહે છે ને કે બેટા તું કરોડપતિ છે, એ સીડી તારું જ છે. છોકરો કહે છે કે તમે મસ્કરી કરવાનું છોડી દો, તમે કેમ સમજતા નથી, મારું તો બેંકમાં ખાતું જ નથી અને મેં કોઈ બેંક જોઈ નથી ને મેં કોઈ દાડો પૈસા જમા નથી કર્યા, તમે શું કરવા મને હેરાન કરો છો. આપણે ગુરુ ભગવાન કંઈ વ્રત આપવા આવે ને કે સાહેબ માફ કરજો મારું કામ નહીં એમને આપો, તમે વિચાર કરજો મારી વાત ઉપર, હકીકત છે તમે કહું છું, રાઈટ? પેલો કહે છે અંકલ બીજી બધી વાત કરો, તમે પણ મસ્કરી કરવા અહીંયા ક્યાં બધાને જોડે આવો છો. અરે કે બેટા તું માન, આ પૈસા તારા જ છે. શું મારા જ છે કે? એટલે કે તને કહું સાચી વાત, આ તારા પપ્પાએ તારા નામે જમા કરાવેલા. પેલો રિક્ષાવાળો ચમક્યો, એ શું કહે છે ખબર છે? તમે મજા કરવાનું છોડી દો, મારા પપ્પાને મરી ગયાને 20 વર્ષ થયા, તો આટલા વર્ષથી તમે ક્યાં હતા, હવે મને કહો છો? હવે મારી મસ્કરી કરવાનું છોડી દો ને, ખોટા ખોટા મને સપના શું બતાવજો આટલા બધા પૈસાના, હું તો ભૂખે મરી જઈશ તમારા હિસાબે. આપણે બધા સપના જ જોતા હોઈએ છીએ. પેલો રિક્ષાવાળો કહે છે કે મને તમે, એટલે કહે કે બેટા તું વિચાર કર, હું તને કંઈ ખોટી થોડી વાત કરું, તારા પપ્પાએ જમા કરાવ્યા હતા. એને જરાક વિચાર ચમક્યો, હવે એને થોડોક વિચાર આવ્યો કે કદાચ મારા પપ્પાએ જમા કરાવ્યા એટલે કરોડોપતિનો થોડો સંચાર અંદર આવ્યો. એ જેવો કરોડોપતિનો જરાક વિચાર આવ્યો એટલે એનો વ્યવહાર બદલાવા માંડ્યો, તરત વ્યવહાર બદલાવા માંડ્યો. ચમકીને બોલ્યો કે તમને ખબર હતી? તો કે હા મને ખબર હતી. તો કે તમે કેમ નહીં કહ્યું? જો પેલો કરોડપતિ છે એવો જરાક વિચાર આવ્યો એના વ્યવહારમાં શું થઈ ગયું? ક્યાંથી ચાવી ગયો? આપણા વ્યવહારમાં પણ એ જ થાય. જરાક ખ્યાલ આવે કે આ આત્મા ઘણો પાવરફુલ છે. અહીંયા બધેલા ભાઈ બહેનો જેને ઉપવાસ આંબીલ કંઈ કંઈ લાંબી તપસ્યા બધાનું હું વંદન કરું છું, એટલા માટે કે આત્માની શક્તિ આપણને ક્યાં લઈ જાય એમ છે. એ શું કહે છે? તમે મને કહ્યું નહીં આટલા પૈસા, તને મને કહ્યું નહીં મારી આ સ્થિતિ તમે કરાવી, તમે જ જવાબદાર છો મારા દુઃખ માટે. તમે મારે તમારે કેવું જોઈએ? મને આટલા વર્ષથી હું દુઃખી છું, તમને ખબર છે, તો તમે કેમ કેમ કંઈ કર્યું નહીં? આપણે પણ એ જ કહીએ છીએ, આખા સંસારના દુઃખમાં આપણે પડીએ છીએ, ગોતી ગોતીને દુઃખ ભેગું કરીએ છીએ અને જવાબદાર બીજાને ગણીએ છીએ. પેલો રિક્ષાવાળો કહે છે કે અંકલ તમે જ જવાબદાર છો હવે. પેલા અંકલ કહે છે બેટા તું ભૂલી જા ને હવે, આટલો સરસ તારો ટાઈમ આવી રહ્યો છે. અરે કે ક્યાંથી ભૂલી જાઉં, તમે મને દુઃખી દુઃખી કરી નાખ્યો. આપણે પણ આજ કમ્પ્લેન કરીએ બધે. પછી પેલા અંકલ કહે છે કે ભાઈ તું છોડ ને, તારા પપ્પાએ મને ચોખ્ખી કહેવાની ના પાડી દી. જો પેલા કરોડોપતિ દેખાયો એટલે એને તરત કીધું કે મારા પપ્પા ના શા માટે પાડે, એ શાને ના પાડી શકે? જો હવે એના પપ્પાને પણ એ ક્વેશ્ચન કરવા માંડ્યો. આ કરોડપતિના લક્ષણ કેવા હોય, આપણા સિદ્ધના લક્ષણ કેવા હોય એનો વિચાર કરવાનો છે. મારે તો તમને એટલા માટે રસ્તા પર ચલાવવા છે કે તમે એની સાથે સાથે વિચાર કરો, મારા જોડે ચાલો મારા સાથે, કે મારા લક્ષણ કેવા હોય. મારે એ આપણે જોવું છે કે હું મારી જાતને ક્યાં લઈ જાઉં, કેવી રીતે લઈ જાઉં, જેથી મને એક મને વોક વે પર ખબર પડે કે આ રસ્તો સાચો છે મારા માટે. એ કહે છે
એના પિતાનો હવે વિચાર કરે છે, એ કઈ રીતે ના પાડી શકે. એટલે અંકલ સમજાવે છે ને કે બેટા તું 5 વર્ષનો હતો, જો ભૂલે ચૂકે કોઈને ખબર પડી હોત તો તારા બાપુજીએ તારા પૈસાએ ગુમાવ્યા, એમના પૈસાએ ગુમાવ્યા હોત, એમનો દીકરોએ ગુમાવ્યો હોત, એ બિચારો તકલીફમાં ને તકલીફમાં જીવીને મરી જાત. પણ એટલે તારું થોડી મેચ્યોરિટી આવે ને એટલે તને કહેવાનું કહ્યું હતું. ને આપણે ગુરુ ભગવાન આ જ સમજાવે છે, ગઈકાલ સુધી તમને ખબર નથી, આજે તમને ખબર પડી કે આપણે બધા સિદ્ધ થઈ શકીએ એવા છીએ, પોટેન્શિયલ પૂરેપૂરું છે, મહેનત આપણે કરવાની છે અને મોડું થયું નથી, આપણે કમ્પ્લેન શું કરશું ખબર છે? કે આટલું મોડું કેમ તમે મને કીધું, મને હાથ પકડીને કેમ ન ચલાવ્યો? ગુરુ ભગવાન શું કહે છે ખબર તમને? કે કાળની લબ્ધિ પાક્યા વગર બનતું નથી અને ભાગ્યમાં હોય નહીં ત્યાં લગી બનતું નથી, એ આપણી ભૂલ છે. પેલા અંકલ એને સમજાવે છે, પેલો વિચારમાં પડી ગયો. રાતોરાત એની ગરીબી જતી રહી, એની ગરીબી, હજી પૈસા આવ્યા નથી, હજી કશું બન્યું નથી, સંજોગો કશા બદલાયા નથી. એક વાત એના મગજમાં આવી ગઈ કે પેલા પૈસા જે સીડી છે એનો માલિક હું છું, જે બી તમને એ માલિકી તમે તમારી લઈ લેશો કે સીધો હું જ છું, એ દિવસે તમારા સંસારના દુઃખની ઘટમાળની બધી વાત નીકળી જશે. તમે જ્યાં હશો ત્યાં આનંદ હશે, જ્યાં હશો ત્યાં પ્રેમ હશે દુનિયાનો, અને આનંદ ને પ્રેમ એ આત્માનું છે, ગુણોનો આનંદ છે અને જીવો સાથેનો પ્રેમ છે. આપણે ભૂલ ક્યાં છે? આપણે આપણી સત્તામાં પડેલી વસ્તુનો ઉપયોગ કરવા તૈયાર નથી. બને છે શું આગળ? પેલા છોકરાને ખ્યાલ આવી ગયો, પણ જો એના હાથમાં પૈસા આવ્યા નથી, પૈસા ક્યારે આવશે એ પણ ખબર નથી, પૈસા આવવાના છે એ ચોક્કસ થઈ ગયું, કારણ કે અંકલે કીધું કે છે તારા નામના. બે જણે બેસીને વાત કરી રહ્યા છે રિક્ષામાં, એટલી વારમાં એક ગ્રાહક આવે છે. એ ઘરાક આવીને રિક્ષાવાળાને કહે છે કે ભાઈ મારે સ્ટેશન ઉપર જવાનું છે, તું જ્યારે જલ્દી કર મારી ટ્રેન આવી જાય છે, ચાલ ચાલ મને સ્ટેશન ઉપર લઈ જા. પેલો રિક્ષાવાળો શું કહેશે? ભાઈ તું જા, મારે નથી જવું. શાંતિથી કહે છે. કેમ કહે છે? તમને પણ એ થઈ જશે, આ સંસારની બધી પ્રવૃત્તિ મારે નથી કરવાની, મારે તમને કહેવું નહીં, પણ તમારે કોઈને કહેવું, તમને કોઈને કહેશે નહીં, તમારે તમને કોઈ કહેશે નહીં, તમે જ કહેશો કે મારે આ શું માગે, હું તમને શું ક્યાં લઈ જાઉં છું, તમે વિચાર તો કરજો. આ ગુરુ ભગવંતે અદ્ભુત વાતો કરી છે. કોના માટે? મારા આત્માના કલ્યાણ માટે. રિક્ષાવાળો કહે છે ભાઈ મારે નથી આવવું. પેલો કહે છે ભાઈ ચાલને આવે તને ડબલ પૈસા આપીશ, કારણ કે પેલાની ટ્રેન જાય છે. આપણે બધા એવું જ કરતા હોય છે, આપણી ટ્રેન જતા હોય પેલાને કે તું જે લેવું લે પણ ચાલ. પેલો રિક્ષાવાળો શું કહીશ ખબર છે? ભાઈ તને ના પાડીને હવે, કારણ કે હવે જો મગજમાં શું છે, કરોડ રૂપિયા છે, હવે રિક્ષા શું ચલાવું? જો જેવા કરોડ રૂપિયા આવે એટલે રિક્ષા ક્યાં ચલાવું, થયું ને? કેમ બન્યું એ? કે એ બેને સંબંધ જ નથી બેસતો, એ બેનો સંબંધ હોઈ જ ન શકે. જો એ બેનો સંબંધ ન હોઈ શકે, હું તમને એક વાત પૂછું, તમે જે મિનિટે વિચાર કરશો કે તમે સિદ્ધ થઈ શકો એમ છો, તો આ પાપની પ્રવૃત્તિ સાથે તમારો સંબંધ ક્યાંથી હશે? આ નાના નાના તુચ્છ તુચ્છ ગામમાં ક્યાં કામમાં તમે ફસાશો? તમે વિચાર કરશો કે આ મારે આ શોભે મને, મારે સિદ્ધ થવું છે ને હું આ પરચુરમાં ક્યાં ટાઈમ બચાડું છું? મારે તો મોટું કામ કરવાનું છે. આપણને જેમાં મોટો ફાયદો થતો ધંધામાં કે જેમાં, તો આપણે એ કામ કરીએ છીએ, નાના નાના જતા કરીએ છીએ, તો પાપની પ્રવૃત્તિમાં ક્યાંથી બેસવાના? આપણે સીધો હિસાબ છે ને. પેલો રિક્ષાવાળો કહે ભાઈ મારે આવું નથી, તું બીજાને પકડ ભાઈ, મારે હું નહીં આવીશ. કેમ? કારણ કે હવે એને ખબર પડી ગઈ કે મારી પાત્રતા શું છે. જે દિવસે તમને તમારી ખબર પડી જશે પાત્રતા શું છે, તમને આ સંસારમાંથી કોઈ કશું નહીં કરી શકે, તમે તમારામાં જશો, તમારે બીજો વિચાર પણ નહીં કરવો પડે, અને તમે તમારામાં એવા મશગુલ હશો કે દુનિયા જે કરતી હશે કરશે, તમે તો તમારામાં મજા હશે, તમે તમારા રાજા છો.
તમારો આત્માનો વૈભવ એટલો મોટો છે. આ મારી ત્રણ ભાગની વાત છે, આજે એક પહેલો ભાગ પૂરો કરીશ, અનુકૂળતા હશે તો બીજા બે કરીશ, પણ એ તમારા ઉપર છોડી દઉં છું, એ પછી વાત કરશું એને, કારણ મારે એની બધી પાત્રતાની વાત કરીને પછી કરવાની છે. પણ આ વિલ ટોક અબાઉટ દેટ. પણ હું શું આપને કહું છું કે જો એ વૈભવનો થોડો ખ્યાલ આવી જાય તો આજથી જ આપણી પ્રવૃત્તિ બદલાઈ જાય. આપણે બોલીએ કોકના માટે તો પણ વિચાર કરીને બોલીએ, આપણે કંઈ કરીએ તો પણ વિચાર કરીને કરીએ, આપણે કંઈ ખાઈએ તો પણ વિચાર કરીને ખાઈએ. જીવનની જે કંઈ ઘટમાળ કરીએ એમાં તરત ને તરત આવીને ઊભું રહે સામે, કરે રે હું તો આ શું કરી રહ્યો છું, હું તો સિદ્ધ છું, હું પોતે જ ભગવાન છું, આ ભગવાન ત્યાં તો છે પણ આ હું ભગવાન છું, તો હું આ કઈ રીતે કરું? પણ આ જ્ઞાન છે પણ ઉપયોગ નથી, અને જ્યાં લગી ઉપયોગ નથી ત્યાં લગી વ્યવહાર નથી, ને ઉપયોગ નથી ત્યાં લગી એનો આપણને ફાયદો નથી. તો આપણે જે જ્ઞાન છે, જો પેલો રિક્ષાવાળાને શ્રદ્ધા થઈ ગઈ, એના અંકલે કીધું કે તારું જ છે, મને ખબર છે, તારા પિતાએ મને કહ્યું હતું, હું બેંકમાં એ વખતે હતો, તારા નામનું સીડી છે, આ બધી ખાતરી થઈ ગઈ. આપણે પણ જો એક ખાતરી થઈ જાય, એક વાતની વિશ્વાસ આપણને આવી જાય, એક વાતની બરાબર ચોક્કસ સમજણ થઈ ગઈ કે હું જ સિદ્ધ થવાને લાયક છું ને હું જ સિદ્ધ બનવાનો છું, તો આપણો આખો વ્યવહાર, આપણી આખી જિંદગી બદલાઈ જશે. જે કંઈ કરીએ છીએ એમાં તદ્દન ફરક પડી જશે. આ તમે 5 દિવસમાં તમે આ પ્રયોગ કરશો ને, તમારા જીવનમાં સોનાનો સૂર્ય ઉગી જશે. તમે ત્રીજી વ્યક્તિની વાત નહીં કરો, બહેનો માફ કરજો મને, તમારા લોકોને મોટો પ્રોબ્લેમ થઈ જવાનો, ત્રીજી વ્યક્તિની વાત જ નહીં કરવાની, કારણ કે હવે તમે તમારામાં રહેશો, રાજા છો, કોની વાત કરો તમે? બને છે શું, 50 કરોડ રૂપિયા આવવાના છે, 10 કરોડનું સીડી, હવે એના મગજમાં આખી વાત નવી ઊભી થઈ, કઈ રીતે રહેશે, કઈ રીતે હાઉસ લેશે, કઈ રીતે શું કરશે. આપણે પણ જેવું નક્કી થઈ જાય આપણું કે હું સીધો થવાનો છું, હવે બાકીના જીવનમાં હું શું કરીશ, અહીંયા આગળ બધું બદલાઈ જવાનું તમારું, જો બેસીને વિચાર કરશું તો. થોડો ટાઈમ આપીને, જ્યારે તમને ટાઈમ મળે, બેસીને વિચાર કરો કે હું જો સિદ્ધ થવાને લાયક થઈ ગયો તો મારે શું કરવાનું, હવે મારે કંઈ કરવું તો પડશે ને, કે મને ખબર પડી કે હું જ થવાનું, બીજું કોઈ થવાનું નથી, અને બધું અંદર છે, બહાર તો ગોતવાનું નથી, જે કંઈ છે બધું આત્માનું અંદર છે, અંદરથી બહાર કાઢવાનું છે. આપણે દુનિયામાં બહાર ફરીએ છીએ, એનો અર્થ એમ થશે કે આપણે આપણી નજર ઊંધી છે એ સીધી કરી નાખશું, હવે આપણે દુનિયાને જોશું નહીં, આપણે આપણી જાતને જોશું. આજ લગી આ મિનિટ સુધી આપણે દુનિયાને જોઈ છે, એ આપણે જોતા બંધ થઈ જશું, પહેલામાં મોટો મોટો ચેન્જ આવી જશે. પેલો રિક્ષાવાળા, એને ખ્યાલ આવી ગયો, એટલે પહેલું જ્યારે ખ્યાલ આવી ગયો કે હું કરોડપતિ છું, એવી રીતનો જે દિવસે આપણને ખ્યાલ આવી જાય, મને મારા શબ્દમાં બેસી જાય કે હું જ સિદ્ધ થવાનો છું, મારો જ આત્મા સિદ્ધ બનવાનો છે, આમાં મારે કશું બહારથી નથી લાવવાનું, આ મારા મગજમાં બરાબર સેટ થઈ જાય, એ દિવસથી મને સમ્યક દર્શન થાય, એ દિવસથી મને શ્રદ્ધા થઈ ગઈ કે ભગવાને જે મને કહ્યું છે કે મારો જ આત્મા સિદ્ધ થશે, એ મેં બરાબર અંદર બરાબર ઓથરોથ કરી નાખ્યું, મેં સ્વીકાર્યું, એમાં એક પણ કાણો માત્ર ફરક નથી, એ મેં 100%ની 1000% સ્વીકાર્યું, અને મારા આત્માના અંદર હું ઓથરોથ થઈને કહું છું કે આ જ છે, તો મને સમ્યક દર્શન થાય. જો આપણે બધા એ જ વિચાર કરીએ કે મારો જ આત્મા થવાનો છે, એનો અર્થ શું થયો ખબર પડી? કે જે આત્માને આત્માની બાકીની બધી વસ્તુ જુદી કરવી પડે. હું તમને ક્યાં લઈ જાઉં ખ્યાલ આવે તમને? કે આત્મા એક બાજુ, બાકીનું બધું બીજી બાજુ, કારણ કે હવે આપણે આત્માનો જ વિચાર કરવાનો છે કે મારો જ આત્મા સિદ્ધ થવાનો છે, અને જે કંઈ કરવાનું છે મારા આત્મામાં મારે કરવાનું છે, અને મારો આત્મા એના વીર્યથી, એના પુરુષાર્થથી, ભગવાને બતાવેલા માર્ગ પર ચાલીને પોતે સિદ્ધ થશે, એટલે બહારથી કંઈ જોઈતું નથી, એટલે શું થશે, શરીર અને આત્માને આપણે જુદા પાડવા માંડ્યા. કારણ કે મને ખબર પડી ગઈ
કે મારે જે કંઈ કરવાનું છે આત્માનું કરવાનું છે. આજ સુધી મેં શરીર સિવાય બીજું કોઈનું કર્યું નથી. મારું ફેમિલી, મારું શરીર, મારો જોબ, મારા પૈસા, બધું જે કંઈ છે બધું દુનિયાનો બીજું બધો વ્યવહાર. આત્મા જોડે તો કોઈ સંબંધ જ નથી. હવે વાત બદલાઈ ગઈ. એટલે જ્યારે સ્વ અને પરને જુદા પડ્યા, આત્માને અને શરીરને બાકી બધી પ્રવૃત્તિ જુદી કરી, એ સમ્યક દર્શન. સમ્યક દર્શન બીજું કંઈ નથી. આપણે છે ને જ્ઞાન છે, પણ આપણે સ્વીકાર્યું નથી શ્રદ્ધામાં. આપણે એને આપણા વ્યવહારના અંદર ગોઠ્યું નથી કે આ બે વસ્તુ જુદી છે, હું અંદર એક છું, આ દૂધ અને પાણી સાથે હોય એમ છે. હવે શું થયું કે આપણે એને બેના માટે જુદો વિચાર કરીએ છીએ, અને દરેકે દરેક પ્રવૃત્તિમાં આપણે એ વિચાર કરશું. એટલે આપણે દિવ્ય દીપક પૂજામાં અત્યારે મેં તમને કહ્યું, દ્રવ્ય દીપક સુવેકથી કરતા સુવિવેક, સ્વ અને પરનો વિવેક, આત્મા અને શરીરનો વિવેક, આત્માનો વિચાર અને બીજી બધી પ્રવૃત્તિનો વિચાર જુદો કરશું, સમ્યક વિવેક. અને જે મિનિટે એ આવ્યું, એ આખી વાત બદલાઈ ગઈ, આખું ઇક્વેશન બદલાઈ ગયું, આખા વિચાર વાણી બધું બદલાઈ ગયું. પછી શું બને છે? આપણા રિક્ષાવાળાને 50 કરોડ રૂપિયા આવવાના છે. હવે એને બધું વિચાર કરવા માંડ્યો કે હું આ કરીશ તે કરીશ, પણ હજી રહેણીકરણીમાં કશો ફરક પડ્યો નથી. જ્યાં લગી પૈસા આવશે નહીં ત્યાં કંઈક થવાનું નથી. એને શું બનશે? બેંકની બધી રિક્વાયરમેન્ટ્સ પૂરી કરવી પડશે. આપણું પણ આ છે. જે મિનિટે સમ્યક દર્શન થઈ ગયું, જે દિવસે આપણને ખબર પડી ગઈ કે આત્મા અને શરીર બે જુદા છે, બેનો વ્યવહાર જુદો છે, મારે આત્માનો વ્યવહાર કરવાનો છે, શરીરના વ્યવહાર મારે આત્માને સપોર્ટ કરવા માટે કરવાનો છે, મારે શરીરને મારે સાધન બનાવવાનું છે આત્માની પ્રવૃત્તિ માટે. આપણે અત્યારે ધંધું કરીએ છીએ, આત્માને દુઃખમાં નાખી, 84 ફેરામાં નાખી અને શરીરની પ્રવૃત્તિ માટે વાપરીએ છીએ. આ જેવો આપણને ખ્યાલ આવશે ને, એટલે આપણી શરીરની બધી પ્રવૃત્તિ આત્મા માટે થશે. અત્યાર લગી આપણે કોઈ દિવસ વિચાર નથી કર્યો કે હું મારી જાતને ક્યાં લઈ જાઉં છું. આ વાત એ કરશે કે તમારે હવે દરેક વિચારમાં, દરેક વાતના અંદર, દરેક, કારણ કે હવે તમને ખબર છે, તમે શ્રદ્ધામાં સ્વીકાર્યું છે 100%, એટલે તમારે કહેવું નહીં પડે. તમારા આત્મા તમને કહેશે કે ભાઈ આમ ના થાય, હવે તમે મને રાજા બનાવ્યો છે. આટલા દિવસ શરીર રાજા હતું, મન રાજા હતું, તમને અંદરથી કહેશે કે આ ના થાય ભાઈ, હવે તારે આમ કરવું પડશે. તમારે તમારા આત્માને પૂછવું પડશે દરેક વાતમાં, અને તમને જવાબ આવશે અંદરથી, હું કહું તમને. એટલે જ્ઞાન છે એ હવે ઉપયોગમાં આવ્યું. જ્ઞાન ઉપયોગમાં સ્વયંમાં આવ્યું તો સ્વ અને પરનો ભેદ કરીને આપણને સ્વમાંથી, પરમાંથી કાઢીને સ્વમાં લઈ ગયું. એ જ સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે બીજું કંઈ નહીં, પરમાંથી છૂટા કરતા ગયા અને સ્વમાં લેતા ગયા. અને જેમ જેમ આપણને પરમાંથી કાઢતા જાય અને સ્વમાં લેતા જાય, એ સમ્યક ચારિત્ર. ચારિત્ર એટલે બીજું કાંઈ નહીં. તમે જેમાં છો એમાં તમને રાખે, જેમાં તમારે નથી રહેવાનું નથી કાઢતા જાય. એ બે જુદા થવા માંડ્યા. એટલે તમને હવે પરમાંથી વૈરાગ્ય આવવા માંડ્યો અને સ્વમાં સ્થિરતા આવવા માંડી. અને બીજી વાત તમને કરું, ત્યાગ કરવો સહેલો કે વૈરાગ્ય કરવો સહેલો? ભાઈ ત્યાગમાં શક્તિ જોઈએ. એમને ઉપવાસ કર્યો છે, છોડી દેવું પડ્યું, મારથી નથી થતો યાર, બરાબર છે ને? ત્યાગમાં શક્તિ જોઈએ, ત્યાગમાં વીર્ય ફોરવવું પડે. વૈરાગમાં ક્યાં ફોરવવાનું છે? એ તો ભાવ કરવાનો છે. ભાવ તો હો સકતા હે ના, કભી કોઈ દિન દીક્ષા લેંગે, ભાવ તો કરો, સહી બાત ના? એટલે વૈરાગમાં શક્તિ નથી વાપરવાની. તો હું આપણે બેન ભાઈઓને બહેનોને વાત કરું એટલી કે જો ત્યાગ નથી થતો, ઉપવાસ નથી થતો, વૈરાગ તો કરીએ, વૈરાગ્ય કરવામાં ક્યાં લાગે છે કંઈ? પણ વૈરાગ્યમાં આવશું તો ત્યાગમાં આવશું ને. હું વાત કરું છું, ખ્યાલ આવે છે સાહેબ? વૈરાગ્ય લાવવો પડશે કે સંસારની દરેક પ્રવૃત્તિ પરથી વૈરાગ્ય આવી જશે. તમારે કરવો નહીં પડે. તમે જૂઠું બોલવું હશે ને તો 7 વાર વિચાર કરશો, તમારું દિલ કપાઈ જશે અંદરથી, તમે અવોઇડ કરશો. આ તો ખબર છે, ફોન આવે ને નીના ઉપર કે અરવિંદ છે, એટલે કે અરવિંદ નથી, અહીં સામે જ બેઠો હોય. અત્યારે એવો જમાનો છે. અમારી વાત એટલા માટે કરું છું કે બીજા કોઈની મારી વાત ના થાય.
સામે જ બેઠો હોય એ નહીં, આપણે નહીં કરી શકીએ. હા, આ તો આ મસ્તીમાં વાત કરું છું, પણ હકીકત આ છે. હું તમને શું કહેવા માગું તમે સમજો છો, એટલા માટે હું હજી મજા એટલે કરું. આ બહુ સિરિયસ સબ્જેક્ટ, મારે વાત કરવી બહુ ડિફિકલ્ટ છે. પહેલાં હું બધી શાસ્ત્રની વાત કરતો હતો ને હું પોતે જ ખોઈ જતો હતો અંદર, કે મને મળતું નહોતું. આ તો મારે ઇઝી થઈ ગયું છે. હવે ખ્યાલ આવે છે હું શું કહું છું? જૂઠું બોલતા આપણી જીભ કપાઈ જશે. અને હું તમને બીજી વાત કરું, પહેલાં આપણા રિક્ષાવાળા ભાઈનું ચારિત્રથી બદલાયું નથી, એનું ઘર આવ્યું નથી, લાડી વાડી બધું આવવાનું છે એના ત્યાં, ગાડીએ રાયા જોઈને ઊભી છે, કંઈ આવ્યું નથી, પૈસા જ નથી આવ્યા. આપણા માટે પણ બધું તૈયાર છે, ભગવાન વાતે ગાતે આપણે લેવા માટે તૈયાર છે, સિદ્ધ શિલા ઉપર બેસાડવા માટે બધા સિદ્ધો રાહ જોઈને બેઠા છે. પણ ચારિત્ર આવ્યું નથી, ને ચારિત્ર નહીં આવે ત્યાં લગી આ થવાનું નથી. પણ ચારિત્ર ક્યારે આવશે? જ્યાં આ સંબંધ હવે શરૂ થયો આપણો, હવે આપણે એ દિશામાં પગલું માંડ્યું, વૈરાગ્ય આવવા માંડ્યું. રાગીમાંથી વૈરાગ્ય થવું પડે, એને વૈરાગ્ય વિતરાગી બનાવે. વૈરાગી જ વિતરાગી બને, રાગી વિતરાગી બને નહીં. એટલે આ પગથિયું છે કે શું બનશે, કે પરમાંથી સોમાં ગયા અને સોમાં સ્થિર થાવ અને કમ્પ્લીટલી સ્થિર થઈ જાવ, એ જ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન કઈ કોઈ વસ્તુ જુદી છે જ નહીં. કેવળ જ્ઞાન કોને થયું? ગૌતમ સ્વામી યોગાને કેવળ જ્ઞાન થયું, એટલે સોમાં સ્થિર થઈ ગયા. મન વચન કાયા યોગથી જે પ્રવૃત્તિ કરે એ શરીરના વ્યવહાર માટે નહીં કરે, ને એ જ વખતે એના કર્મ બીજી એ બીજી સેકન્ડ પૂરા થઈ જાય. એક પહેલી પળે બંધાય, બીજી પળે બંધ થઈ જાય, ખરી જાય. કારણ કે સોમાં સ્થિર છે, ને સોમાં કમ્પ્લીટલી સ્થિર થાય એ કેવળ જ્ઞાન. પરમાંથી ખસતા જઈએ અને સોમાં સ્થિર થતા જઈએ, એ ચારિત્ર. કેટલું ઇઝી છે વાત કરવાની તમારા માટે, રાઈટ? પરથી ખસ, સોમાં બચ, સોમાં બસ, આટલું બસ. બીજું શું કરવાનું? કે પરથી ખસ, સોમાં વસ, આટલું બસ. આટલું યાદ રાખો ને, આ મંત્ર છે. આપણે આપણી જાતને યાદ કરવાનું કે આખો દિવસ પર પર પરમાં રહીને શું કરશું? પણ આપણે જે પરને છે ને સ્વરમાં રાખ્યું છે, એટલે પ્રોબ્લેમ છે આપણો. આપણે જે બધું પર છે ને એને સ્વ કર્યું છે, એટલે આપણું ઇક્વેશન આખું ઊંધું ચાલે છે. એટલે આપણે છે ને પેલું સ્વને તો ભૂલી જ ગયા છીએ. એટલે હવે આપણે વિચાર કરવો પડે કે મારું સ્વ શું ને પર શું. આ વિવેક આવવો જોઈએ, અને આ વિવેક આવવો જોઈએ કારણ ક્યારે આવે, કે જે જ્ઞાન બેઠું છે એને શ્રદ્ધામાં સ્વીકારીએ તો. અને શ્રદ્ધામાં સ્વીકારવાનો અર્થ શું? મારા વ્યવહારમાં હું સ્વીકારું, મારી વાણી, વર્તન, વિચાર બધામાં સ્વીકારું, કે મેને જે હું શીખ્યો છું એ જ કામનું છે. આ ડૉક્ટર સાહેબ તમને કહેશે કે જે કંઈ કરે એમના જ્ઞાનમાં જે શીખ્યા હોય ને એ પ્રમાણે બરાબર કરે. આપણે પણ એ કરવાનું છે. આ બહેનો રસોઈ બનાવે તો એની પેલી વાનગી હોય એના અંદર જે પ્રમાણે રેસીપી હોય એ પ્રમાણે બનાવે. પેલા આમ લખ્યું મરચું નાખજો, આ લખે હું મીઠું નાખું, કેમ ચાલશે? રાઈટ? એવું છે. આપણું આખો વ્યવહાર ક્યાંથી જશે? બનશે શું? બનશે શું? વૈરાગ્ય વધતો જશે, વૈરાગ્ય વધતો જશે. ને આ વૈરાગ્ય જ તમને સાધુ ભગવાન પાસે, આચાર્ય ભગવાન પાસે જઈને કહેશો હાથ જોડીને, સાહેબ મારી દીક્ષા લેવી છે, સાહેબ મારી દીક્ષા લેવી છે, બહુ થઈ ગયું હવે, આ બધું બહુ જોયું, બહુ જોયું. આપણે બધા ફરવા જઈએ છીએ ને અહીંયા, આ ટ્રીપને, પેલી ટ્રીપને, હવે આપણે એ ટ્રીપ કરશું કે સાહેબ બધું બહુ થઈ ગયું હવે. આ વૈરાગ્ય કેવી રીતે આવે? પહેલું પગથિયું આ છે, રાગીમાંથી ત્યાગી થવા માટે, ત્યાગી થવા માટે શક્તિ જોઈએ. આપણે શક્તિનો ઉપયોગ કરવા તૈયાર નથી, તો હું કહું કે સંયમી રાગીમાંથી વૈરાગી તો બને કે અમારે છોડતા જાઉં, આની જરૂર નથી, મારે શું કરવા વાપરું, મારે આનું કામ નથી, શું કરવા કરું. કોઈની વસ્તુમાં આપણે છે ને બધી વાતમાં દખલગીરી કરીએ. કોઈ ના કરે તો કંઈ ચાલતું હોય ને, અહીંયા કંઈ પ્રવૃત્તિ ચાલતી હોય ને કે આના બદલે આમ કરો, અરે ભાઈ ભલા તું કશું કરવા નથી, ભાંગફોડ સિવાય બેસ ને ભાઈ શાંતિથી. આપણે કરવા તૈયાર નથી, ને બધું બધા આખી દુનિયા બદલવા તૈયાર છીએ. હું તમને કહું કે જ્યારે તમે આ વિચારમાં આવી જશો ને, ત્યાં તમને ડુંડિયા ઢંગો ઢંઢો છે કે ભાઈ કંઈ બોલ, ત્યાં લગી તમે મૌન હશો. તમને ખબર છે શાસ્ત્રમાં શું કહે છે? શાસ્ત્રમાં અદ્ભુત વાત કરે છે, પાછું અદ્ભુત સારું થયું. એ કહે છે તમને સાત વાર પૂછે નહીં ત્યાં લગી બોલવું નહીં, સાત વાર પૂછે નહીં ત્યાં લગી બોલવું નહીં.
વાણીના સાત દોષ છે. સાત વાર ના પૂછે ત્યાંથી બોલવું નહીં, અને બોલવું તો પણ શું બોલવું, સામેવાળાને પ્રિય બોલવું, શાસ્ત્રની આજ્ઞાઓનું બધી વાત છે એ પછી કરીએ. પણ એટલે હું આપણે એટલું જ કહું કે ખૂબ બોલીને વિચારવું, ખૂબ વિચારીને બોલવું. કારણ કે તમે એકવાર બોલો છો ને એ તમે પાછું લઈ શકતા નથી. તમે કહો હા મારું માઇન્ડ ચેન્જ થઈ ગયું, હવે એ વખતે હું ગાંડો હતો એમ તો નહીં કહો તમે, તો પછી કેમ બોલો છો? માફ કરજો મને, હું તમને સલાહ આપું છું, મારે મારા માટે સલાહ છે. હા કેમ બોલીએ છીએ? ખૂબ વિચાર કરવો પડશે, ખૂબ વિચાર પડશે. હવે જો આ હમણાં વાત આવી જાવ, એક નવો દાખલો આવીને ઊભો રહી ગયો, સોરી માફ કરજો, મને એક મિનિટ આપવી પડશે તમારે. રામાયણમાં એક અદ્ભુત વાત આવી, પાછું અદ્ભુત આવી પણ સારું થયું. રામાયણની વાત યાદ આવી, આપ સૌને ખબર છે રાવણ સીતાને ઉપાડી ગયો, અને રાવણને મોટા છે સીતાના જોડે ભોગ કરવો છે, પણ સીતા કોઈ રીતે માનવા તૈયાર નથી. એટલે રાવણને ખબર છે કે જો મોડા વહેલા પણ રામ જોડે યુદ્ધ થવાનું છે, મરી જવું પડશે. એટલે મંદોદરીને વાત કરે છે, એની મુખ્ય રાણીને, કે આ મોટો પ્રોબ્લેમ છે. તો મંદોદરી એને શું કહે છે ખબર છે? એમાં શું મોટી વાત છે, તું રાવણ તરીકે જા તો સીતા તારા ત્યારે ક્યાંથી રેડી થવાની? તું એક કામ કરને, તારા પાસે બધી લબ્ધિ છે, તું રામનો અભિનય કરી નાખ, તું રામ જ બની જાને, પછી તું સીતા પાસે જા, તારું કામ થઈ જશે. રાવણ કે સારું, જો બુદ્ધિ તો બધી આ એવી બધી બુદ્ધિઓ પડી છે ને આગળ. પેલો ગયો કે સારું હું કરું. બે ત્રણ દિવસ પછી પાછો આવ્યો, મંદોદરી પૂછ્યું કામ થયું? એટલે કે ન થયું કામ. તો કે કેમ ન થયું કામ? તો કે હું બરાબર રામ જેવો તૈયાર થયો. પછી બધું થયું નક્કી, બધું કર્યું, સીતા પાસે ગયો, પછી પછી કે શું પછી? સીતા પાસે ગયો રામ બનીને ત્યારે મારું મોઢું જ ન ખુલ્યું. જેવો રામનો અભિનય લીધો ત્યારે મારા મોઢામાંથી એ વાક્ય જ ન નીકળ્યું કે મારે તારા જોડે ભોગ કરવો છે. એ પાપની પ્રવૃત્તિ ક્યાંથી થાય? રામનું નામ લો તો આ ખબર છે, કોનું નામ લઈએ છે ભગવાનનું? તમે અંદર ઓતપ્રોત કરી નાખો તો પાપની પ્રવૃત્તિ કોણ કરવા દેશે તમને? તમે માનો છો તમે પાપની પ્રવૃત્તિ કરી શકશો? આ નૌકાર ગણેશ પાપની પ્રવૃત્તિ કરી શકશો? તમે શું વિચાર કરો છો? પેલો રાવણ કહે છે કે જેવું મેં રામનો અભિનય કર્યો મારા જીવનમાંથી પાપ નીકળી ગયું. હું શું વાત, તમે વિચારતો ખરો કે આપણા જીવનમાં શું ચેન્જ આવશે? તમે જેવો વિચાર કરશો બેસીને કે હું જ સિદ્ધ છું, તો મારામાંથી પાપની પ્રવૃત્તિ ક્યાંથી થાય? ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું કામ કરવામાં મારે વિચાર સાત વાર કરવો પડે. હું કહીશ કે મારાથી નહીં બને, જેને કરવું હોય કરે. આપણે મહેનત નથી કરવી પડતી, થઈ જાય છે. કારણ કે હવે આપણી સામે આવીને ઊભું છે કોઈ, આપણે પ્રોટેક્ટ કરવાવાળું, આપણો આત્મા જ ઊભો છે, તમને આત્મા હાલવા નહીં દે. અત્યાર લગી આપણે આત્માને પૂછ્યું નથી, ને શરીરના હિસાબે આપણે બધું ચલાવ્યા કરીએ છીએ, ને શરીરને તો બધું અહીં બહારની દુનિયા જ ગમે છે, એને આત્મા જોડે કોઈ સંબંધ રાખવો નથી. સંબંધ રાખે તો ફસાય એમ છે, એને વધારે મહેનત કરવી પડે એમ છે. જેવી એ વિચાર આવશે તમને, તમે પાપની પ્રવૃત્તિ નહીં કરી શકો. આપણે સૌ ખૂબ વિચાર કરીએ આપણી જાત ઉપર. હું તમને કહું, આપણે આપણી જાત પર દયા ખાવાની છે કે મેં મારા આત્માને દુર્ગતિમાં નાખ્યો છે આજ સુધી. મેં મારા આત્માનો વિચાર નથી કર્યો, મારા જેવો પાપી કોઈ નથી. મેં મારી જાતને મેં જાતે ગુમાવી છે, મારા અપૂર્વ અવસર હાથમાંથી ચાલુ જાય છે. ખૂબ બેસીને વિચાર કરીએ, અને જો આ વિચાર કરીશું ને તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આપણી હથેળીમાં છે. માર્ગ સરળ છે, થોડીક થોડીક તપસ્યા કરવાની જરૂર છે. મારે મારા આત્માનો વિચાર કરવાનો છે બેસીને, અને એનું શું, એના માટે મારે શું કરવું? આપણે ખબર છે ટ્રીપમાં જવું તો બધી વિચાર કરીએ, શું લઈ જવું, શું નહીં, કેટલા જોડી કપડાં અહીંયા આવે ને, મારે ખબર છે અઠવાડિયા લગી મારે રોજ મગજમારી થાય, આ દિવસે શું પહેરીશ ને, અહીંયા પછી આમાં શું પહેરીશ ને, આનામાં શું પહેરીશ ને. અરે ભણે, મેં કીધું છોડને ભાઈ, મને કોઈ ઓળખતું નથી, મને કહે તને બધા ઓળખે છે, મેં તો વર કરું છું, બોલો. આપણે બધું કહીએ તૈયાર, અહીંયા સીધી શિલા પર બેસવું છે ને કંઈ કરવું નથી. આપણે થોડી વિચાર કરો છો મારી જાત માટે, અને આ પાંચ દિવસમાં તમે થોડો વિચાર કરજો,
હું તમને ગેરંટીથી કહું છું, આ મારું નથી, આ દાદાનું છે, સિદ્ધ પરમાત્માનું, ગુરુ ભગવંતોનું. અને બાય ધ વે, મહાવીર સ્વામી ભગવાન 30 વર્ષનું શાસન એમનું, 30 વર્ષ હતા હાજર. આપ સૌને ખબર છે 42 વર્ષની 42.5 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન થયું, 72 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન થયા મોક્ષે પહોંચ્યા. 30 જ વર્ષ હતા એમને, જે કંઈ કર્યું 30 વર્ષમાં કર્યું, અને 21,000 વર્ષ ચાલવાનું છે. કેમ ચાલવાનું છે? આ ગુરુ ભગવાનની અપરપાર કૃપા છે કે 21,000 વર્ષ ચાલશે. આપણા પર કોનો ઉપકાર છે મોટો? દાદાએ તો આપ્યું, વીરપ્રભુએ તો આપ્યું, પણ આ ગુરુ ભગવાન અત્યારે મારા સામે લઈને આવ્યા કે ભાઈ તારા આત્માનો કલ્યાણનો માર્ગ આ જ છે. ગુરુ ભગવંત પણ આપણા માટે તો પરમેશ્વર છે, નહીં તો મારા પાસે આવે જ ક્યાંથી? આ હું જે વાત કરું તમારે સાથે, હું વાત નહીં કરી શકત, આત્માની ઓળખ થતા જ નહીં કોઈ સંજોગો મારા જોડે. આ કુદરતની શું કૃપા છે, આ દાદાના શું આશીર્વાદ છે, આ મને લાભ મળ્યો છે. હું તમને કોઈ તમારી જોડે વાત કરવાનો, હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું, કારણ મારે આવી વાત કરવી મને બહુ તકલીફ પડે છે. કારણ કે 2 લેક્ચર 3 લેક્ચરમાં હું વાત નથી કરતો, આ તો 8 દિવસ છે, એટલે તમને ગુચવાવીશ ને કાલ પ્રમ દિવસે તમે આવવાના જ મારા પાસે, મને ખબર છે. તમારે વિચાર કરવો જ પડશે, તમને જાગવા, તમને સૂવા નહીં દે. તમે જો વિચારમાં ભૂલે જોયું ચડી ગયા, તમને સૂવા નહીં દે. મને મારો અનુભવ ખબર છે, તમને છોડશે નહીં આ. અને આપણે કરવું છે, ધૂણી ધપાવી છે, એટલે જે કે 64 પોરી પોસા. 64 પોરી પોસા એટલે શું? આત્માની ધૂણી ધપાવવાની છે. આપણે પોસો તો નથી લીધો, પણ હું તમને પોસામાં લઈ જાઉં છું. અને આપણે એ કરવું છે, કેવી રીતે લેવું, કેવી રીતે મેળવો, મારા આપણે સૌ મળે, આપણે સૌને આ માર્ગ મળી જાય, કેવળ જ્ઞાની સૌ પાત્રતા મળે, આપણે પરમાંથી સ્વમાં જઈએ અને સ્વમાં રહીએ, એ પ્રાર્થના સાથે આપ સૌને એ પાપ થાય મંગલ ભાવના સાથે હું વાત પૂરી કરું છું. આ કોઈને કંઈ પ્રશ્નો હોય તો પૂરું. હાજી બેન, દર્શન જ્યારે બેન આવે પછી તમારું જ્ઞાનનો ઉપયોગ થાય. જ્યાં લગી દર્શન દર્શન ન બને, એટલે કે દર્શન એટલે સાચી શ્રદ્ધા, સાચો વ્યવહાર, સાચો વિશ્વાસ ન બને, ત્યાં લગી જ્ઞાનનો ઉપયોગ થતો નથી. દાખલા તરીકે અત્યારે તમને જ્ઞાન છે કે મારો આત્મા સિદ્ધ થવાનો છે, પણ તમે સ્વીકાર્યું નથી. જ્ઞાન છે પણ સ્વીકાર્યું નથી, એટલે અજ્ઞાન કહેવાય શાસ્ત્રની ભાષામાં. એ દર્શન જ છે ને, સ્વીકાર્યું એ જ દર્શન, સ્વીકાર્યું એ જ દર્શન. એ જેવું તમે સ્વીકારશો એટલે તમારું જ્ઞાન સમ્યક જ્ઞાન બની જશે. તમારી જે ખોટી સમજ અત્યાર લગી જેનો તમે ઉપયોગ નતા કરતા જ્ઞાનનો, એનો ઉપયોગ શરૂ થઈ ગયો. જ્ઞાન છે પણ જ્ઞાનનો ઉપયોગ નથી. જ્ઞાન છે પણ ઉપયોગ નથી. અને જ્યાં લગી ઉપયોગ નથી ત્યાં લગી એનો લાભ નથી. બેંક આપણે, મેં કહું આ છોકરાને, મારા રિક્ષાવાળા છોકરાને 1 કરોડ રૂપિયા એના ખાતામાં છે, એને ન્યૂઝપેપરમાં વાંચ્યું, જ્ઞાન થયું, પણ એને શ્રદ્ધા નથી કે પૈસા એના છે. એના અંકલે કીધું તો એ કે મારે શ્રદ્ધામાં નથી બેસતું. જ્યાં લગી શ્રદ્ધામાં નથી બેસતું ત્યાં લગી કે મારી મશ્કરી ક્યાં કરો છો? એને એમ શું કહ્યું કે મને શું કર, મારી મજા કરો છો, બધા મજા કરે. એ જ એ બેન થયું. શ્રદ્ધા પૂરી આવે તો એ સમ્યક દર્શન કહેવાય. પ્રભુએ કહેલી વાત તમે પૂરેપૂરી સ્વીકારો, અને સ્વીકારો એનો અર્થ શું કે તમારું બધું જ્ઞાન હવે કહે છે કે આ જ સાચું છે. અત્યારે આપણે શું કરીએ ખબર છે? ભગવાને કહ્યું કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. હવે આપણે શું કહીએ ખબર છે? આ જમાનામાં લાઇટ છે, બધું છે, હવે શું ત્યાં એ ટાઈમ જ હતું જ નહીં કશું ના. આપણે શ્રદ્ધામાં સ્વીકારતા નથી. આચાર તો પછી છે, આચાર તો પછી, આચાર પછી એ શ્રદ્ધાના હિસાબે ઊભો થયો આચાર. શ્રદ્ધા જો સાંભળ, ભગવાને કીધું કે રાત્રિ ભોજન ન થાય, નિષેધ છે, એ મને જ્ઞાન છે, પણ મારે રાત્રિ ભોજન કરવું છે. કારણ હું શું કહું છું, અત્યારે આ જમાનામાં લાઇટ છે, ભગવાનના ટાઈમે ક્યાં હતું કંઈ? હવે શું થયું કે મને જ્ઞાન છે ભગવાને કીધું એ, પણ ઉપયોગ નથી. મારી શ્રદ્ધા નથી ભગવાનની વાત ઉપર. જ્યાં લગી ભગવાનની વાત ઉપર ઉપયોગ નથી ત્યાં લગી જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાનનો ઉપયોગ નથી એટલે શું કિંમત એની?
જે દિવસે મેં ભગવાનની વાણી સ્વીકારી અને કે મેં કીધું આ જ છે મારે કરવાનું, મારાથી બનતું નથી કારણ કે મારામાં વૈરાગ્ય નથી રાતની ભોજન માટે, પણ મેં સ્વીકાર્યું અને મેં કીધું એ જ સાચું છે, તમને હું કહીશ કે એ જ સાચું છે કે મેં શ્રદ્ધાથી સ્વીકાર્યું છે, તો એ જ્ઞાનનો ઉપયોગ શરૂ થયો. શ્રદ્ધા નથી, જ્ઞાન છે પણ ઉપયોગ નથી ને. એટલે હું તમને કહું છું, તમારે પછી તમારા મનમાં ડંખ હોય કે ઓહો હો ભગવાને મને કીધું છે, સાચું તો એ જ છે. દાખલા તરીકે ભગવાને કીધું છે કે તમારા આત્માનું કલ્યાણ તમે દીક્ષા લેશો તો જ છે. આજે મને કીધું ગુરુ ભગવાન તો બધું જાણે છે, દીક્ષા લીધા વગર મારું કલ્યાણ નથી મને ખબર છે, મને જ્ઞાન પૂરું છે, પણ મને મારી જાત ઉપર શ્રદ્ધા નથી ને કે મારે કરવું નથી, તો એ મને જ્ઞાનનો શું ઉપયોગ છે? તમને કહેવા માટે ઉપયોગ છે પણ મારા માટે ઉપયોગ નથી ને. જ્યાં મારા માટે ઉપયોગ નથી ત્યાં એનું શું અર્થ છે? દુનિયાને કહેવા માટેનું જ્ઞાન છે, ડિસ્કસ કરવાનું જ્ઞાન છે મારા આગળ, એને શું કરવાનું, એની વેલ્યુ શું? મારા ઉપયોગમાં તો છે નહીં. એટલે શ્રદ્ધા ક્યારે કહેવાય? જ્યારે સ્વીકારીને જ્ઞાનમાં લાવીને એનો ઉપયોગ કરીએ સાચો ત્યારે. ન કરી શકીએ એ મારી નબળાઈ છે. બહેનોને ચાર પાંચ ઉપવાસ છે અહીંયા આગળ, મારાથી તો એક પણ નથી કેટલું મેં આજ લગી તો. એ મારામાં તકતી નથી કે મારા મનનો પ્રોબ્લેમ છે, પણ માર્ગ તો એ જ સાચો છે. તપ મારે ખરા તો થતું નથી કારણ કે મારી તાકાત નથી કે મારા મનના વિચાર નબળા છે જે તમે કંઈ કહી શકો એ, પણ સાચી વાત તો એ છે કે મારે એ કરવાનું છે. અણહારી પદ માગું છું એને કેવી રીતે મફતમાં કરવું નથી, પણ મને ખબર છે કે એ વગર મારો મોક્ષ નથી, મારે સ્વીકારવો પડશે જ, એ વાત છે. શું ખબર છે? કશું ખબર નથી. ઘરજીને વિચાર કરજો શું ખબર છે. ચાલો બીજું કંઈ, ચાલો પરુ કરી નાખીએ. હા જી બોલના કે છે, નહીં પસંદ આવે તો ના બોલ દે ને, કોઈ વાત નહીં ઇસમે. ચાલો દાદાની આજ્ઞા વિરુદ્ધ કંઈક એવું આવ્યું તો આપ સૌની હાજરીએ મિચ્છામી દુઃખડમ, ત્રિવેદી ત્રિવેદી મિચ્છામી દુઃખડમ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનમ જૈનમ જયતી શાસનમ અંગૂઠે અમૃતસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંછિત ફળદાતાર. બોલો જીન શાસન દેવ કી જય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સાહેબ.